નમસ્કાર મિત્રો, હું છું વિરેન ભરવાડ, ભારત અકાદમી ખાતે આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તો આપ વાત કરી રહ્યા છો એ પ્રમાણે ભારત શૈક્ષણિક પર્વ ચાલી રહ્યું છે. આપે મારી પોસ્ટ જોઈ હશે, હું કરંટ અફેર્સની બધી પોસ્ટ બનાવું હતું, પણ મને લાગ્યું કે હવે કમ્પ્યુટર બિનસચિવાલયની એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. 25 માર્કનું વેઇટેજ ધરાવે છે, તો એના માટે આપણે કંઈક કરીએ. તો આપણે ભારત શૈક્ષણિક પર્વના કમ્પ્યુટરનો 100 માર્કનો પેપર લેવાનો, કે પરીક્ષામાં સંભવિત પ્રશ્નો કે જે આવી શકે અને જે જૂના પૂછાઈ ગયેલા છે એનું ઇન ડેપ્થમાં આપણે કંઈક સોલ્યુશન કરીએ. તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ ભારત શૈક્ષણિક પર્વમાં કમ્પ્યુટર. પ્રથમ પ્રશ્ન છે, એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? તો મિત્રો, ઓપ્શન એ છે હાઇપરલિંક, ઓપ્શન બી છે માસ્ટર લિંક, ઓપ્શન સી છે જોઈન્ટ લિંક, કે ઓપ્શન ડી છે કેસ્કેડિંગ લિંક. મિત્રો, વેબ પેજ એટલે આપણે બધાને ખબર જ હશે કે ગૂગલ ક્રોમ ખોલો, સફારી કરો, ફોનમાં યુસી બ્રાઉઝર આવે. તો મિત્રો, એમાં જે આપણે જે પ્રથમ પેજ આવે એને આપણે હોમ પેજ કહીએ છીએ, પણ એમાં જે અંદર કન્ટેન્ટ આવે એટલે કે ગૂગલ ડોટ કોમ ને એને વેબ પેજ કહેવાય છે. તો મિત્રો, એ વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા હાઇપરલિંક આપે છે. તો મિત્રો, આપના પ્રશ્ન એનો જવાબ રહેશે હાઇપરલિંક. હવે મિત્રો, આપણે આના વિશે કોઈક નવીન જાણીએ. કોઈ પણ વેબસાઇટનું પ્રથમ પેજ હોમ પેજ તરીકે ઓળખાય છે. મિત્રો, મેં વાત કરી પ્રમાણે કોઈ પણ વેબસાઇટનું પ્રથમ પેજ હોમ પેજ તરીકે ઓળખાય છે. મિત્રો, google.com માં ગૂગલનો લોગો આવે છે બરાબર, તો એમાં આપણે ગમે તે સર્ચ કરીએ છીએ તો તે હોમ પેજ તરીકે ઓળખાય છે. મિત્રો, વેબ પેજ પર હાઇપરલિંક હોય છે જેના પર ક્લિક કરતા બીજું પેજ ખુલે છે. તો મિત્રો, હાઇપરલિંક કોને કહેવાય? જાણે કે તમે કંઈક આપણે વોટ્સએપમાં એમાં ગમે તે મેસેજ આવતા જ હોય કે ભાઈ ક્લિક હિયર કરીને તમને ખબર હશે કે બ્લુ કલરની એક બ્લિંક આવે છે કે ક્લિક હિયર, કે અહીંયા ક્લિક કરો. હવે બ્લુ ક્લિક ઉપર અહીંયા તમે ક્લિક કરો એટલે કોઈ પણ જાતની અલગ વેબસાઇટ ખુલે છે એક્સ વાય ઝેડ નામની. તો એ જે ક્લિક હિયર આવે છે કે જેને બીજું પેજ ખુલે છે, તો તેને એન્કર ટેક્સ્ટ કહેવાય છે. તો આ ક્લિક હિયર લખેલું છે એને શું કહેવાય છે? એન્કર ટેક્સ્ટ. નેક્સ્ટ પ્રશ્નમાં આગળ વધીએ મિત્રો. બીજો પ્રશ્ન, GUIનું પૂરું નામ શું છે? મિત્રો, GUIનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. નીચે આપણે બે GUI આપેલી છે બરાબર છે, GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આ પહેલાંના જમાનાની આવતી એ છે MS-DOS, એટલે માઇક્રોસોફ્ટ ડેટાબેઝ ઓપરેટિંગ સિસ્ટમ, સોરી ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. આ છે એ DOS વર્ઝન છે, અને આ છે એ વિન્ડોઝનું વર્ઝન છે 9 બરાબર છે. આ આ જે છે એ CUI છે, CUI, અને આ છે એ GUI છે. મિત્રો, આના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. જી મિત્રો, જે આપણે DOS અહીંયા જે હતી બરાબર, એ જે CUI OS છે એટલે કે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ. શું છે? કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ. કમાન્ડ આપીને બધું થાય, જાણે કે હેસ કરીને સ્ટાર્ટ આપે, પછી સી ડ્રાઈવમાં જવું હોય તો સી કરીને, જેમ કરીને આવે એટલે બધું કમાન્ડ ઉપર થતું હતું, એ બહુ લાંબુ પડી જતું હતું. એટલે જૂની OS હતી એ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ હતી બરાબર. એમાં તમારે ગમે ફોલ્ડર બનાવવું હોય તો MD કરીને બનાવવું પડે, MDDIR બરાબર, બધું એન્ટર કરીને, એટલે બધું કમાન્ડ બેઝ થતી. એમાં કોઈ ગ્રાફિકલ કોઈ એવો ઇન્ટેન્શન એવો લોકોનો હતો નહીં બરાબર, કારણ કે જૂની સિસ્ટમ હતી. તો હવે બધું બદલાઈ ગયું છે, GUI ગ્રાફિકલી થાય છે. તો મિત્રો, CUIOSની મદદથી દરેક કાર્ય કમાન્ડ દ્વારા થતું હતું. એટલી કમાન્ડ યાદ રાખવા થોડા આગ્રહ બને, આપણને 500 કમાન્ડ એટલા બધા તો કેમ યાદ રાખવા? ક્યારેક ફોલ્ડર બનાવવું, ક્યારેક સબ ગમે કોઈ ફાઇલ પ્લે કરવી, એ બધું અઘરું બનતું. એટલા માટે CUIOSના બદલે GUIOS અમલમાં આવી, એટલે તેમાં દરેક કાર્ય ફીચર્સની મદદથી થાય છે. એટલે કે સપોઝ કે જાણે કે આઇકોન છે વિન્ડોઝ, તો એમાં એક આઇકન ઉપર ક્લિક કરો એટલે સીધું એ આઇકોન તમારે ખુલી જાય બરાબર. એટલે એમાં તમારે પ્રોબ્લેમ હવે નથી પડતી. આપણે નવી જેટલી OS આવે છે, વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 અને વિન્ડોઝ લેટેસ્ટમાં લેટેસ્ટ વિન્ડોઝ 10 છે, એ બધી GUIOSના ઉદાહરણ છે. તો મિત્રો, ખાસ કરીને યાદ રાખજો, GUI અને CUIનો તમને કદાચ પૂછે CUIનું પૂરું નામ, તો એનો જવાબ આવશે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ. શું છે? કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ. ત્યારબાદનો પ્રશ્ન, XML નું પૂરું નામ શું છે?
XML નું પૂરું નામ શું છે? મિત્રો, તેનો જવાબ આવશે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. અહીંયા બધા ચાર ઓપ્શન આપેલા છે, એમાં એક્સ્ટ્રીમ મેમરી લેંગ્વેજ છે, એક્સટેન્સિબલ મેમરી લાઇન છે, એક્સ્ટ્રા માર્કઅપ લેંગ્વેજ છે. મિત્રો, એમાં જવાબ આવશે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. એમાં આગળ ઈ નહીં આવે મિત્રો, એ યાદ રાખજો, એક્સ થી જ શરૂ થાય છે, બરાબર છે? બરાબર. હવે XML શું છે તમને જાણવાની ઈચ્છા થતી હશે કે XML ભાઈ શું છે, બરાબર? તો XML છે એ HTML માં વપરાતું એક્સટેન્શન છે. HTML માં વપરાતું એક્સટેન્શન છે. હવે તમે એમ કહેશો કે HTML નો ઉપયોગ શું છે? તો HTML નો ઉપયોગ છે, HTML નું પૂરું નામ છે હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શું છે? હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML નો ઉપયોગ છે એ વેબ પેજ બનાવવા માટે જરૂરી છે. www.yahoo.co.in હોય કે www.google.com તો એ છે, એ વેબ પેજ છે એક જાતના. એ વેબ પેજને આખું ક્રિએટ કરવું પ્રોગ્રામિંગમાંથી, એના માટે હાયપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ થાય છે. એટલે કે હાયપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ કરી XML નો ઉપયોગ થાય છે. ત્યારબાદ MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? MS પાવરપોઈન્ટ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ મિત્રો, પ્રેઝન્ટેશન બને છે, નવી નવી PPT બને છે, એના માટે ઓપ્શન એ છે ટૂલ્સ, એમાં હાઇડ સ્લાઇડ, બી વ્યૂ હાઇડ સ્લાઇડ, સી ફોર્મેટ હાઇડ સ્લાઇડ, કે ડી સ્લાઇડ શો એમાં હાઇડ સ્લાઇડ. તો મિત્રો, અહીંયા તમને દેખાય છે સ્લાઇડ શો નામના ઓપ્શનમાં હાઇડ સ્લાઇડ નામનું ઓપ્શન કરો, એટલે કે તેમાં પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવામાં આવે છે. ધારો કે ગમે તે આપણે સ્લાઇડ બનાવી, જાણે કે ભારત નીચે એકેડમી ગ્રીન બનાવી, તો તેમાં મારે ભારત જ છે એને એક સંતાડવું હોય તો, બરાબર છે, ભારતને સંતાડવું હોય તો સ્લાઇડ શોમાં જવાનું, એની નીચે હાઈડ સ્લાઇડ શોમાં જવાનું, બરાબર. ત્યાં રહીને ભારત ઉપર ક્લિક કરવાનું અને તેમાંથી હાઈડનો ઓપ્શન આવી જશે. ઓકે મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. માઇક્રોસોફ્ટ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F6, F8, F7 કે F9? મિત્રો, કીબોર્ડમાં 12 પ્રકારની ફંક્શન કી આવે છે, 12 પ્રકારના અલગ અલગ એના ફંક્શન આવે છે, એના માટે આપણે અગાઉ જોઈશું, બરાબર છે. મિત્રો, આનો જવાબ આવે છે F7, સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક, બરાબર છે. હવે આમાં આમાં તમારે ખાસ વસ્તુ, બે વસ્તુ યાદ રાખવાની છે કે જો સ્પેલિંગની મિસ્ટેક હોય તો લાલ કલરની રેખા આવે, જો સ્પેલિંગની મિસ્ટેક હોય તો લાલ કલરની રેખા આવે, અને જો ગ્રામેટિકલ ભૂલ હોય તો લીલી રેખા આવે, બરાબર છે. સ્પેલિંગની ભૂલ હોય તો લાલ રેખા આવે, ગ્રામેટિકલ ભૂલ હોય તો લીલી રેખા આવે. આપણે એક ફોટોમાં જોઈશું. યસ, જુઓ અહીંયા 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 ગમે તે લખેલું છે ઓન ધ ઇન્સર્ટ ટેબ, બરાબર. તો ઇન્સર્ટ છે તો અહીંયા કંઈક સ્પેલિંગની ભૂલ મને લાગે છે, બરાબર છે. અહીંયા ઇન્સર્ટનો સ્પેલિંગ રોંગ લખેલો છે, આપણે ઇન્સર્ટ આવે, બરાબર. તો અહીંયા ઇન્સર્ટ ગ્રીન લખેલું છે, બરાબર. તો અહીંયા સ્પેલિંગની ભૂલ આવી એટલે લાલ કલરની, તમે અહીંયા જોઈ શકો છો લાલ કલરની રેખા આવે. પણ નીચે જો આપણે આપણે બીજી પણ વાત કરી કે ગ્રામરની ભૂલ આવી હોય તો જો અહીંયા લીલા કલરની રેખા છે, બરાબર છે. એનું કારણ છે વાક્યની શરૂઆતથી છે આઈ આર ગોઈંગ ટુ. મિત્રો, આઈ સાથે હંમેશા એમ જ લાગે, આર ના લાગે, બરાબર છે. જો એટલે ગ્રામેટિકલ ભૂલમાં ગ્રીન કલરની રેખા આવી. આપણે મિત્રો જોઈ શકો છો, સ્પેલિંગ મિસ્ટેક હોય તો લાલ કલર અને ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો લીલો કલર. મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોડેમનું પૂરું નામ શું છે? ઓહો, સાર્વત્રિક સવાલ આવી ગયો ભાઈ, બરાબર. મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર અને ડી મોડ્યુલેટર. મોડ્યુલેટર અને ડી મોડ્યુલેટર, બરાબર. આ મિત્રો એક કહેવાય ને કે સરકારને આ બહુ ઓપ્શન બહુ આમ ગમતો લાગે છે, કારણ કે ગમે તે પરીક્ષામાં વારંવાર પૂછ્યા જ રાખે છે. એટલે મિત્રો, આપણે તમને તો બધી ખ્યાલ જ હશે, બરાબર. એટલે મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર, ડી મોડ્યુલેટર. આના વિશે આપણે થોડીક ચર્ચા કરી, જો તમે જોઈ શકો છો કે આને મોડેમ કહેવાય છે, આ મોડેમ છે, બરાબર છે. આગળ જોઈએ, કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવા માટે મોડેમનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હાલમાં ઉપયોગ એનો નહિવત છે, કારણ કે મિત્રો હવે બધા રાઉટર આવી ગયા છે, હવે બધા જીઓ વાપરતા થઈ ગયા છે, એટલે કોઈ મોડેમની હવે જરૂર રહેતી નથી, બરાબર છે. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન,
કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? મિત્રો જવાબ આવશે એનો 0 અને 1. કમ્પ્યુટર બે જ આંકડાને ઓળખે છે, બાઇનરી ડિજિટ. બાઇનરી ડિજિટ કમ્પ્યુટર માત્ર બે અને બે જ આંકડાને ઓળખે છે, જે છે 0 અને 1. તમે અહીંયા દ્રશ્યમાન થઈ શકો છો, આ જે બાઇનરી ડિજિટ છે, કમ્પ્યુટર માત્ર બાઇનરી ડિજિટમાં જ બે આંકડાઓને જ ઓળખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? એ પોર્ટલ, બી ફ્રન્ટ પેજ, સી હોમ પેજ કે ડી વેબસાઇટ. મિત્રો જોવો છો, આને કહેવાય છે હોમ પેજ. આપ જોઈ રહ્યા છો ગૂગલ છે, www.com છે, આ જે ફર્સ્ટ પેજ આવ્યું એને કહેવાય છે હોમ પેજ. ઓકે, હોમ પેજ આ વસ્તુ ભૂલાય ને મિત્રો. google.com અહીંયા લખેલું છે, google.com ફર્સ્ટ આવ્યું. ગૂગલ અહીંયા આ જગ્યા ફેસબુક હોય કે પછી ગમે એટસેટ્રા એટસેટ્રા હોય, પ્રથમ જે આવે એને હોમ પેજ કહેવાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ વાઇડ વેબનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો? વર્લ્ડ વાઇડ વેબ એટલે www નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો? મિત્રો એનો જવાબ આવશે ટીમ બર્ન્સલી. ટીમ બર્ન્સલી. વર્લ્ડ વાઇડ વેબ એટલે કે આપણે જે વેબસાઇટ લખીએ છીએ www.google.co.in. તો મિત્રો આગળ www લાગે છે એટલે વર્લ્ડ વાઇડ વેબ. મિત્રો આનો આવિષ્કાર ટીમ બર્ન્સલી દ્વારા કરવામાં આવ્યો છે. આપ તેનું ચિત્ર જોઈ શકો છો, ટીમ ભાઈને તમે જોઈ શકો છો. તો આમનો આવિષ્કાર ટીમ બર્ન્સલી કરવામાં આવ્યો છે. બીજો સ્ટીવ ફેરવો તો હવે તમને એમ પૂછે કે સ્ટીવ જોબ્સ દ્વારા શેની આવિષ્કાર કરવામાં આવ્યો? તો સ્ટીવ જોબ્સ એ એપલના સ્થાપક છે, એના દ્વારા એપલની સ્થાપના કરવામાં આવી હતી. અને બિલ ગેટ્સ, તો બિલ ગેટ્સ છે માઇક્રોસોફ્ટના પ્રણેતા છે. તો એ વસ્તુ પણ યાદ રાખજો કે બિલ ગેટ્સ છે માઇક્રોસોફ્ટના પ્રણેતા છે, ટીમ બર્ન્સલી છે વર્લ્ડ વાઇડ વેબ, અને સ્ટીવ જોબ્સ એ એપલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરમાં USBનું પૂર્ણ રૂપ શું છે? મિત્રો આ તો આંખું બંધ કરીને ગમે એને જવાબ આવડે કે કમ્પ્યુટરમાં USBનું ફૂલ ફોર્મ શું છે. આપણે રોજબરોજના જીવનમાં USB પેન ડ્રાઈવ કે એ વસ્તુ જોઈએ જ, કારણ કે માઉસ છે એને એટેચ કરવું છે તો USB જોઈશે જ, બરાબર. તો મિત્રો આનો જવાબ આવશે યુનિવર્સલ સિરિયલ બસ. મિત્રો આ કેટલી વાર પૂછાઈ ગયો છે, બરાબર છે. આ પણ એક સારામાં સારો પ્રશ્ન છે, આ યાદ રાખજો, યુનિવર્સલ સિરિયલ બસ. મિત્રો આના શોધક છે એ આપણા ભારતીય મૂળના અજય ભટ્ટ છે. ભારતીય મૂળના અને અમેરિકાના રહેવાસી એવા અજય ભટ્ટ છે. મિત્રો આપ તેનો ફોટો જોઈ શકો છો કે એને USBનો આવિષ્કાર કર્યો છે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, કમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય છે? કમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય છે, એ DVU, સે UVD, બી VDU કે CCTV. મિત્રો કમ્પ્યુટર મોનિટરને VDU પણ કહેવાય છે. VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. શું કહેવાય છે? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. આની પછી આપણે જોઈએ માહિતી, કમ્પ્યુટરમાં રહેલ માહિતીને જોવા માટે આ બધા ડિવાઇસનો ઉપયોગ થાય છે. નીચે પ્રમાણે છે, આ બધા ડિવાઇસને VDU કહેવાય છે. VDU એટલે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. હવે આપણે પહેલાના જમાનામાં મોનિટર આવતા, એટલે કે મોનિટરમાં શેનો ઉપયોગ થતો? તો CRT મોનિટર આવતા. CRT એટલે કે કેથોડ રે ટ્યુબનો ઉપયોગ થતો. એ વજનમાં બહુ ભારે હતા અને પાવર પણ વધારે બહુ કન્ઝ્યુમ કરતા, એટલા માટે એની પછી આવ્યા LCD, એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એમાં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે આવતી, પણ એમાં તમે ગમે તે LCD લેજો, બરાબર છે, એના કોઈ પણ ખૂણો જોશો, બરાબર, તો એમાં તમને એક બાજુ કાળો ધાબા આવશે, બરાબર, તો એક બાજુ તમને બતાશે જ નહીં, કારણ કે આમ ઇન્વર્ટ પ્રકારના દેખાતો હોય છે. પછી એના માટે લોકો શોધ કરી લાઇટ એમિટિંગ ડાયોડ, LED. લાઇટ એમિટિંગ ડાયોડ એટલે LED ગમે તે ડિસ્પ્લે હોય, બરાબર, એમાં ચારે બાજુ સરખી હોય, એને પરફોર્મન્સ પણ સારું આપે છે અને પાવર કન્ઝપ્શનમાં પણ ઓછું યુઝ થાય છે, એટલા માટે લાઇટ એમિટિંગ ડાયોડનો ઉપયોગ અત્યારમાં હાલમાં કરવામાં આવે છે, બરાબર છે. સ્ક્રીનના રિઝોલ્યુશનને DPI માં માપવામાં આવે છે. સ્ક્રીનના રિઝોલ્યુશનને DPI માં માપવામાં આવે છે. તો DPI નું મિત્રો ફૂલ ફોર્મ શું છે? ડોટ્સ પર ઇંચ. શું છે? ડોટ્સ પર ઇંચ. મિત્રો આ વસ્તુ પૂછાય એવી છે, એટલે આ વસ્તુ ખાસ માર્ક કરી લેજો. DPI નું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ. મિત્રો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કયો વિકલ્પ સાચો છે? મિત્રો આ ઓલા ચડતા ક્રમ ઉતરતા ક્રમ જેવું આવ્યું છે, એટલે કયો વિકલ્પ સાચો છે? TB, MB, GB, KB, MB, GB, TB, KB. મિત્રો GB, MB, MB, TZ, બરાબર, TB, GB, MB, KB. મિત્રો જવાબ આવશે TB, GB, MB, KB. કઈ રીતના? KB એટલે કિલોબાઇટ, MB એટલે મેગાબાઇટ, GB એટલે ગીગાબાઇટ અને TB એટલે ટેરાબાઇટ. મિત્રો આમ તમને ખબર નહીં પડે, આપણે બધા જ એકમ જોઈએ. મિત્રો એક બીટ
એટલે એક અથવા ઝીરો, આ જે બાઇનરી ડિજિટ છે એટલે એક બીટ એટલે એક અથવા ઝીરોને કહી શકાય. ત્યારબાદ ચાર બીટ, ચાર બીટ એટલે એક નિબલ થાય. શું થાય? ચાર બીટ એટલે એક નિબલ. મિત્રો આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છો એટલે નોટ કરજો. એક બીટ એટલે કે જે એક અથવા ઝીરો, ચાર બીટ એટલે એક નિબલ થાય છે, અને આઠ બીટ્સ એટલે એક બાઇટ. હવે તમને એમ પૂછે છે આઠ બીટ્સના સમૂહને શું કહેવાય? તો જવાબ આવશે એક બાઇટ. ત્યારબાદ એક હજાર, એક બાઇટ આવ્યો બરાબર છે, તો હવે એક હજારના ચોવીસ બાઇટને શું કહેશું? તો મિત્રો એક એક હજાર ચોવીસને બાઇટને એક હજાર કેબી કહેશું. શું? એક હજાર કેબી કહેશું. ત્યારબાદ આગળ વધીએ. એક હજાર ચોવીસ જીબી, સોરી આ એક હજાર ચોવીસ કેબી છે. એક હજાર ચોવીસ બરાબર એક જીબી, એક એમબી, સોરી એક હજાર ચોવીસ બરાબર, એક હજાર ચોવીસ કેબી બરાબર એક મેગાબાઇટ. ઓકે બરાબર. ત્યારબાદ છે એક હજાર ચોવીસ એમબી, એમબી એટલે મેગાબાઇટ. એક હજાર ચોવીસ એમબી બરાબર એક જીબી એટલે એક ગીગાબાઇટ. ત્યારબાદ એક હજાર ચોવીસ જીબી થાય તો એક ટીબી થાય, એક ટીબી એટલે ટેરાબાઇટ. અને એક હજાર ચોવીસ ટીબી થાય એટલે એક હજાર એક પીબી થાય, પીબી એટલે પેટાબાઇટ. ઓકે મિત્રો, ફરીવાર આપણે યાદ રાખવાની કોશિશ કરશું. એક ફેરવો, એક બીટ એટલે એક અથવા ઝીરો, ચાર બીટ એટલે એક નિબલ, આઠ બીટ એટલે એક બાઇટ, એક હજાર ચોવીસ બાઇટ એટલે એક કેબી, પછી એક હજાર ચોવીસ કેબી એટલે એક એમબી, એક હજાર ચોવીસ એમબી એટલે કે એક જીબી, એક હજાર ચોવીસ જીબી એટલે કે એક ટીબી, અને એક હજાર ચોવીસ ટીબી એટલે કે એક પીબી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી? પેજ મેકર, ફોટોશોપ, વિનવર્ડ એક્સપી કે વિન્ડોઝ એનટી. મિત્રો પેજ મેકર છે એ ન્યૂઝપેપરને એના બધું અમુક છાપાને એવું બધું આમાં ટાઈપિંગ માટે વપરાય છે. ફોટોશોપ છે ફોટોની ફોટો એડિટિંગ માટે વપરાય છે. વિનવર એક્સપી છે એ કોઈ એવું નામ નથી, વિનવર છે એક સોફ્ટવેર છે અને એક્સપી છે અહીંયા વધારા નાખેલો છે. તો મિત્રો આપણો જવાબ આવશે વિન્ડોઝ એનટી. વિન્ડોઝ એનટી એક જૂની વિન્ડોઝની સિસ્ટમ છે જે એક્સપી બાદ અમલમાં આવી હતી, એટલે કે હાલમાં એનો ઉપયોગ નહીવત છે. ઓકે મિત્રો, એટલે વિન્ડોઝ એનટી એ સિસ્ટમ સોફ્ટવેર કહેવાય છે. ત્યારબાદનો પ્રશ્ન, કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે? કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે? એ વિનઝિપ, બી વિનસ્પ્રેડ, સી વિનસ્ટાઇલ કે ડી વિન મેક્રો. મિત્રો આમનો જવાબ આવશે એ વિનઝિપ. વિનઝિપ ના હોય તો વિનરાર આપેલો હોય છે, તો વિનરાર પણ તમારા માન્ય ગણાશે. જોઈ લો આપણે આ ચિત્ર જોઈ શકો છો, આમ કેમ દબાઈ રહ્યો છો, જાણે કે તમારે એક એક સો એમબીની ફાઇલ હોય એને તમારે ઝીપમાં ફેરવવી હોય તો મિત્રો સો એમબીની ફાઇલને એમ કહેવાય ને કે પચાસ એમબીની કરી નાખે છે, એટલે બહુ નાની કરી નાખે છે. કમ્પ્રેસ કરીને ફાઇલ ઈ નહીં પણ એને કમ્પ્રેસ કરી નાખે છે, એટલે એક ફાઇલમાં પછી એને તમે એક્સ્ટ્રેક્ટ કરાવડાવો, એક્સ્ટ્રેક એટલે તમે છૂટું પાડો, એક્સ્ટ્રેક કરાવડાવો એટલે પાછી હતી એને સ્વરૂપમાં થઈ જાય છે. એટલે આ માટે ઝીપ ફાઇલ બહુ સારામાં સારું કામ છે. કમ્પ્યુટરમાં તમારે ગમે એને મેલ મેકલવો હોય તો એ ઝીપ ફાઇલમાં કરીને ઘણી બધી તમે જાણે કે સારે એક સાથે હજાર ફોટા હોય છે બરાબર, તો એક હજાર ફોટા તમે એક સાથે ના મોકલી શકો, એના માટે તમે એક ઝીપ ફાઇલની અંદર નાખી દો, દસ પંદર એમબી જેટલું બગડે બરાબર, દસ પંદર જીબી એક ફાઇલની અંદર, પછી જ્યારે એ લોકો એક્સટ્રેક્ટ કરશે ત્યારે તમને એ હજારે હજાર ફોટા એમને મળશે. એટલે ઝીપ ફાઇલનો ઉપયોગ અત્યારમાં બહુ મોટી માત્રામાં થાય છે અને ઉપયોગ કરવો. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? એ ડોસ, બી લિનક્સ, સી વિન્ડોઝ કે ડી ઓરેકલ. મિત્રો એ ડોસ, ડોસ એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. બી લિનક્સ, એટલે લિનક્સ એ રેડ હેટ વાળાની સિસ્ટમ છે જેમાં ઉબુન્ટુ આવે છે, ઘણી બધી સારી એપ્લિકેશન છે, સોરી ઓપરેટિંગ સિસ્ટમ છે. સી વિન્ડોઝ, આપણે અત્યારમાં વિન્ડોઝ જ બધા યુઝ કરીએ છીએ. અને ડી છે ઓરેકલ. મિત્રો ઓરેકલ છે એ સોફ્ટવેર છે, ઓરેકલ છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ માટેનો સોફ્ટવેર છે. એટલે આમાંથી જવાબ આવશે ડી ઓરેકલ, કારણ કે બાકીની બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, ડી ઓરેકલ જ એક સોફ્ટવેર છે. ત્યારબાદનો પ્રશ્ન, વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે?
એ રેમ, બી સીપીયુ, સી ફ્લેશ કાર્ડ કે ડી હાર્ડ ડ્રાઈવ. વર્ચ્યુઅલ મેમરી એટલે પ્રાઇમરી મેમરી મિત્રો, શરૂઆતની મેમરી. ગમે તે કામ કરતા હો કે તમે સેવ ન કર્યું હોય, બરાબર, પ્રાઇમરી મેમરી કહેવાય અને રેન્ડમ મેમરી કહેવાય, બરાબર છે. તો એ આવે છે રેમ. શું આવે છે? રેમ. હવે રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. આપ આ રેમને જોઈ શકો છો, આ રેમનું ચિત્ર છે, બરાબર છે. વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે રેમમાં સ્થિત હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો? મિત્રો, ઓપ્શન એ સેટિંગની અંદર માઉસ, હાર્ડવેર સેટિંગ, કંટ્રોલ પેનલ માઉસ, કે આ ત્રણમાંથી એક કેની. મિત્રો, જવાબ આવશે કંટ્રોલ પેનલ. આપણે ફોનમાં કેમ ગમે તે સેટિંગ આવે છે એમ કોમ્પ્યુટરનું સેટિંગ કરવા માટે કંટ્રોલ પેનલ હોવું જોઈએ. કંટ્રોલ પેનલની અંદર કોમ્પ્યુટરના તમામ ભાગનું સેટિંગ્સ આવે છે. મિત્રો, આપણે કંટ્રોલ પેનલને જોઈએ. યસ મિત્રો, જો કંટ્રોલ પેનલની અંદર માઉસની અંદર તમે પોઇન્ટિંગ ડિવાઇસમાં જાઓ, એની અંદર માઉસ આવશે. તો આ છે માઉસનું સેટિંગ્સ. મિત્રો, અહીંયાથી માઉસની લેફ્ટ ક્લિક, એની 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 ચાલ ફેરવી શકો. તમે કેટલી વાર ક્લિક કરે છો એની સ્પીડ ફેરવી શકો, ફાસ્ટ કરી શકો, લો કરી શકો, રાઇટ ક્લિક કરી શકો, લેફ્ટ ક્લિક કરી શકો. તમે બધા આના કોઈપણ જાતના માઉસના મોડિફિકેશન કંટ્રોલ પેનલની અંદર જઈને કરી શકો છો. ત્યારબાદનો પ્રશ્ન, નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? તમે એમ નામ ગમે તે વિન્ડોઝ એક્સપી નાખી લો કે વિન્ડોઝ 7 નાખી દો, 8.1 નાખી દો, બરાબર છે. તમારે કોઈ પણ વસ્તુ ટાઈપ કરવી હોય તો આપણને મગજમાં ખ્યાલ આવે કે નોટપેડ. નાના છોકરાને પણ ખબર પડતી હોય છે. મિત્રો, તો નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન આવે છે .txt. મિત્રો પૂછાય છે તો ધ્યાન રાખજો, txt એટલે ટેક્સ્ટ ફાઇલ કહેવાય, ડોક DOC એટલે ડોક્યુમેન્ટ ફાઇલ કહેવાય. પણ આ ડોક છે માઇક્રોસોફ્ટ વર્ડનું છે, પણ એ કયા વર્ઝનનું? 2003ના વર્ઝનનું. નવું પૂછાય છે એ DOCX જે છે MS વર્ડ 2007. હા મિત્રો, આપણે 2007 પૂછાણું તો ડોક્સ રાખશું, અને 2003 પૂછાણું કે MS વર્ડ 2003માં. સવાલ તમને હવે એમ પૂછે કે માઇક્રોસોફ્ટ વર્ડમાં 2003માં વર્ડ માટે વપરાતું એક્સટેન્શન કયું? તો એમાં બે ઓપ્શન આપેલા હોય, DOC ને DOCX ને આ બધા આપેલા હોય. તો મિત્રો, આપણે 2003ને DOC યાદ રાખશું અને 2007ને DOCX યાદ રાખશું. મિત્રો, ત્યારબાદના બધા છે TIF, તો કે છે ટેગ્ડ ઇમેજ ફોર્મેટ. TIFનું ફૂલ ફોર્મ શું છે? ટેગ્ડ ઇમેજ ફોર્મેટ. નીચે HTML નું આપણે જોઈ ગયા, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે મિત્રો, એની સાથે બીજું ભેગું થાય છે HTTP. શું છે HTTP? આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં દેવાનો છે કે HTTP નું ફૂલ ફોર્મ શું થાય, બરાબર છે. અરે ડોક્યુમેન્ટનું છે તો ડોક્યુમેન્ટ ફાઇલ થશે, ડોક્યુમેન્ટનું ડોક્યુમેન્ટ ફાઇલ થશે. ત્યારબાદનો પ્રશ્ન, MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે ક્યારે આવી, બરાબર છે. તો મિત્રો, એનો જવાબ આવશે 1985. માઇક્રોસોફ્ટ વિન્ડો બિલ ગેટ્સે 1985માં બનાવી હતી. આ તમે માઇક્રોસોફ્ટ 1985ની જ્યારે લોન્ચ થયેલી, બરાબર, જ્યારે એનું વર્ઝન 1.1 પહેલું જ આવ્યું હતું, ત્યારનો તમે ચિત્ર જોઈ શકો છો કે ત્યારે આવી લાગતી હતી, બરાબર છે. મિત્રો, તો એનો જવાબ છે 1985, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન, એ યસ, મસ્ત પ્રશ્ન આવ્યો. 1024 બીટ્સ બરાબર ખાલી જગ્યા, 1024 બીટ્સ બરાબર ખાલી જગ્યા, 1 KB, 1 MB, 1 TB કે 1 પણ નહીં. મિત્રો, આમાં તમને જોઈને કન્ફ્યુઝન લાગતું હશે કે 1024 બીટ્સ એટલે એ આવો 1 KB કરી નાખીએ, પણ ના મિત્રો, આનો જવાબ આવશે 1 પણ નહીં. આનો જવાબ આવશે 1 પણ નહીં. એનું કારણ છે, 1024 બાઇટ્સ કીધું હોય તો તમે 1 KB કરી શકો. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે નાની નાની ભૂલ કરતા હોઈએ છીએ. આપણને એમ થાય કે 1024 બીટ છે, 1 KB છે, એ આવ્યો, હલો ફટાફટ કરી નાખી, પણ તમે એ જોતા નથી કે બાઇટ નથી લખેલું, બીટ્સ લખેલું છે. એટલા માટે જ તે આપણો માર્ક જાય છે, બરાબર છે. એટલે આ વસ્તુને તમારે નાની નાની ઝીણી ઝીણી વસ્તુને બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. તો આનો જવાબ આવશે 1 પણ નહીં. 1024 બીટને બાઇટ્સમાં ફેરવીને, બરાબર, જો તમે જવાબ લાવી શકતા હો તો કોમેન્ટ્સ બોક્સમાં અચૂક લખજો, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, વેનનું પૂરું નામ લખો. તો મિત્રો, વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક જ છે.
મોટા મોટા શહેરોમાં કે દેશ પૂરતું મર્યાદિત હોય છે, જાણે કે BSNL છે, જીઓ છે, એરટેલ છે, એ બધું વેન પ્રકાર નેટવર્ક છે. અને ગુજરાત સરકારનો સારામાં સારા એવો સોફ્ટવેર કે જે બધી વેબસાઇટો, બધી સરકારી કચેરીઓ બધી જગ્યાએ ચાલે છે એ છે જીસ્વાન. બરોબર છે, ગુજરાત સ્ટેટ જીસ્વાનનું પૂરું નામ એકવાર પૂછાઈ ગયું મિત્રો, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. શું છે? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. હવે આપણે છે વેન એવા કેટલા બધા પ્રકારો છે નેટવર્કના, તો કે લેન, વેન, મેન, પેન, કેન. મિત્રો યાદ રાખજો, 1 2 3 4 5 પાંચ પ્રકારો છે. લેન, વેન, મેન, પેન, કેન. મિત્રો પાંચ જ વાર યાદ, લેન, વેન, મેન, પેન, કેન. લેન, વેન, મેન, પેન, કેન. બરોબર છે, તમને ભૂલશે નહીં. લેનનું પૂરું નામ જોઈએ તો લોકલ એરિયા નેટવર્ક, વેનનું આપણે જોઈ ગયા વાઇડ એરિયા નેટવર્ક, મેનનું છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. શું છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને પેનનું છે પર્સનલ એરિયા નેટવર્ક. શું છે? પર્સનલ એરિયા નેટવર્ક. અને કેનનું છે કેમ્પસ એરિયા નેટવર્ક. કોઈ કેમ્પસ પૂરતું જ તે ઇન્ટરનેટ હોય તો એમાં કેન વપરાય, કેમ્પસ એરિયા નેટવર્ક. હવે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક આગળ જોઈએ. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એક શહેર કે એક ગામ પૂરતું હોય છે, જેની રેન્જ હોય છે 100 મીટરથી 1 કિલોમીટર. અને કેબલ ટીવી નેટવર્ક છે એક જાતનું મેટ્રોપોલિટન એરિયા, કે કેબલ ટીવી છે કે કોઈ એક જ વિસ્તાર પૂરતું કે કોઈ એક જ શહેર પૂરતું મર્યાદિત હોય છે. બરાબર, બાકી બીજા શહેરમાં જાઓ એટલે એનું બીજું નેટવર્ક આવે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? એ URL, બી DMP, સી BPM કે ડી URK. મિત્રો આનો જવાબ આવશે URL. URL નું પૂરું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. મિત્રો આ એકવાર પૂછાઈ ગયું છે, URL નું પૂરું નામ છે રિસોર્સ લોકેટર. હવે URL કોને કહેવાય? www.google.com. તો મિત્રો આ જે આખું બન્યું એને છે URL કહેવાય છે, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. શું કહેવાય છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ત્યારબાદનો પ્રશ્ન, ઈમેલમાં CC નો અર્થ શું છે? યસ મિત્રો આ બહુ પૂછાવાલા એક સવાલ છે અને એકવાર પૂછાઈ ગયેલો છે. ઈમેલમાં CC નો અર્થ શું છે? કટ એન્ડ કોપી, કોપી કેસ, કાર્બન કોપી કે એક પણ નહીં? મિત્રો એનો જવાબ આવશે કાર્બન કોપી. એનો જવાબ આવશે કાર્બન કોપી. અહીંયા આપણે જોઈ રહ્યા છો આપણે ઈમેલનું ફોર્મેટ રજૂ કર્યું છે T2 CC એન્ડ સબ્જેક્ટ. હવે ઈમેલનો આટલું માળખું છે 2, એટલે કે જે તે વ્યક્તિને મોલ મોકલવા, 2 જાણે કે મારે મોકલવો છે hiren@gmail.com. હવે અહીંયા આવે છે CC. CC નો મતલબ શું થાય? કાર્બન કોપી. પણ CC નો મતલબ થાય છે જે તે વ્યક્તિને મેલ મોકલતી વખતે કોઈ વ્યક્તિને વચ્ચે રાખવા છે. હવે મારે હિરેનને મેલ મોકલવો છે પણ મારે રાકેશને વચમાં રાખવો છે. બરાબર, કે ભાઈ રાકેશ તને વચમાં રાખીને મેં મેસેજ કર્યો છે. બરાબર, તો rakesh@gmail.com એવી રીતના આપણે રાખી શકીએ. બરાબર, એટલે કાર્બન કોપી થઈ ગઈ મિત્રો, એટલે કે જે તે વ્યક્તિને મેલ મોકલતી વખતે કોઈ વ્યક્તિને વચ્ચે રાખીને કે ભાઈ હું હિરેનને જાણે કે ધારો કે મારું નામ યુવરાજ હોય તો હું છે યુવરાજ છે એ હિરેનને મેસેજ મોકલે છે. બરાબર, પણ રાકેશને વચ્ચે રાખીને મોકલે છે, એટલે કે ઈમેલમાં CC નો અર્થ થાય છે કાર્બન કોપી. હજી મિત્રો એક આવે છે BCC. BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી. મેં હિરેનને મેસેજ મોકલ્યો, મેં રાકેશને મેસેજ મોકલ્યો. જો હું એક કંપનીનો એમ્પ્લોય હોઉં કે હું એક કંપનીનો બોસ હોઉં તો આ બંનેને મારે ખબર નથી પડવા દેવી. બરાબર, કે મારે બંનેને મેસેજ મોકલેલો છે પણ હું એક વધારે વ્યક્તિને કે જે ઊંચી જાતનો હોય જાણે કે બોસ હોય, બરાબર, એને હું ઉચમાં રાખીને મોકલું તો એને બ્લાઇન્ડ કાર્બન કોપી કહેવાય. બ્લાઇન્ડ કાર્બન કોપી, જાણે કે હું boss@gmail.com એને મોકલું. બરાબર છે, તો આ બંને મળી જ જશે, સાથે આમને પણ મળશે. પણ આ બેને ખબર નહીં હોય, હિરેન અને રાકેશને ખબર નહીં હોય કે મેં બોસને પણ વચ્ચે રાખેલા છે, તો એને કહેવાય છે બ્લાઇન્ડ કાર્બન કોપી. મિત્રો આ પ્રશ્ન પણ પૂછાય છે વારંવાર, અને BCC નો પૂરો અર્થ બ્લાઇન્ડ કાર્બન કોપી થાય છે. મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે આના વિશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. એ વિન્ડોઝ XP, બી લિનક્સ, સી ઉબુન્ટુ કે ડી એપલ. મિત્રો આપનો જવાબ આવશે ડી એપલ, કારણ કે વિન્ડોઝ XP છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે, ઉબુન્ટુ છે એ પણ રેડ હેટની ઓપરેટિંગ લિનક્સની સિસ્ટમ છે, પણ એપલ છે એ કંપની છે.
એપલ છે એ કંપની છે, એપલની ઓએસ આવે છે જેને કહેવાય છે મેકેન્ટોશ. શું કહેવાય છે? મેકેન્ટોશ, બરાબર છે. મેક ઓએસ કહેવાય તને, મેકબુક આવે છે, આ આવે છે, બરાબર છે. તો એની ઓએસ છે એપલ. તો આ મિત્રો આમાં જવાબ આવશે એપલ, પણ એપલની ઓએસ છે મેક. ત્યારબાદનો પ્રશ્ન, ઓસીઆરનું પૂરું નામ. ઓસીઆરનું પૂરું નામ મિત્રો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન. શું આવશે જવાબ? ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન. મિત્રો આપ જોઈ શકો છો આ ઓસીઆર મશીન છે. ઓસીઆર મશીન તમે જોઈ શકો છો કે કઈ રીતના લાઇટ પાડે છે, બરોબર છે. શેડોને સ્કેન કરે છે. જાણે કે ગુજરાતી છે એનું તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું હોય, અથવા ઇંગ્લિશ છે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવું હોય, તો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન મશીનથી તમે ટ્રાન્સફર કરી શકો છો. મિત્રો આપ જોઈ શકો છો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન. ત્યારબાદનો પ્રશ્ન, પીડીએફનો અર્થ શું થાય છે? વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન. આ પણ બહુ જાજી બધી વાર પૂછે, 4-5 વાર એક્ઝામમાં દેખા દઈ દીધેલો છે. મિત્રો આ તો આવડતું જ હોય, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. મિત્રો યાદ રાખજો આનો પીડીએફ છે, પીડીએફનો તમે લોગો જોઈ શકો છો. જવાબ આવશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યારબાદનો પ્રશ્ન, એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો એનો જવાબ આવશે સર્ફિંગ. સર્ચિંગ નહીં આવે, ફાઇન્ડિંગ નહીં આવે, અને મૂવિંગ નહીં આવે. જવાબ આવશે સર્ફિંગ. આપણે કહેવાય ને કે ભાઈ હું આની ઉપર એક વસ્તુ સર્ફ કરતો હતો, ફેસબુક ઉપર હું સર્ફિંગ કરતો હતો, મારા મિત્રો સાથે ચેટ કરતો હતો, તો એને શું કહેવાય છે? સર્ફિંગ કહેવાય છે. ત્યારબાદ આગળ વધીએ. એબીસીમાં abc@gmail.com એબીસી શું છે? મિત્રો હોટ ફેવરેટ સવાલ છે. આનામાંથી 5 થી 6 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. મિત્રો abc@gmail.com એબીસી શું છે? તો મિત્રો એનો જવાબ આવશે યુઝર નેમ. હવે આપણે ઈમેલ આઈડી વિશે વધુ વાત કરીએ. ઈમેલ આઈડી વધુમાં વધુ 255 અક્ષરનું હોવું જોઈએ. ઈમેલ આઈડી વધુમાં વધુ 255 અક્ષર સુધી તમે એબીસીડી એવી રીતના 255 અક્ષર સુધી લખી શકો. અને ઈમેલ આઈડી યુનિક હોવું જોઈએ. એટલે એક વાપરે એનું બીજાનો, જાણે કે મારું નામ હિરેન છે તો હિરેન હિરેનનું બીજું આઈડી ને કંઈક અલગ યુનિક હોવું જોઈએ. હિરેન 1, હિરેન 2, હિરેન 3 એવી રીતના. તો હવે પ્રોવાઈડર આપણે કોને કહીશું? આ જીમેલ છે એક જાતનો પ્રોવાઈડર છે કે ભાઈ આપણને મેલ કોણ પ્રોવાઈડ કરે. એટલે કે જીમેલ, યાહુ અને હોટમેલ આ ત્રણેય કંપની છે, અને એક આઉટલુક છે, બરાબર. આ ચારેક કંપની છે કે જે વધારે ચાલે છે, સૌથી વધારે ચાલતી છે એ જીમેલ છે. મિત્રો અત્યારમાં જીમેલનો ઉપયોગ સૌથી વધારે છે. એટલે કે સર્વિસ પ્રોવાઈડર તો નહીં, પણ પ્રોવાઈડર તરીકે પણ ઉપયોગ થાય છે. જાણે કે abc@gmail.com એટલે કે આ પ્રોવાઈડર છે. હવે સૌ પ્રથમ જે મેલ છે, બરાબર, એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો જે હોટમેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. મિત્રો હોટમેલ એ વિન્ડોઝની જ એક સબસિડાયરી છે. હોટમેલ એ વિન્ડોઝની જ સબસિડાયરી છે. હવે મિત્રો ધારો કે hiren@gmail.com લખ્યું. હવે આપણે બધું બધાનું કન્ફ્યુઝન દૂર કરીએ. ધારો કે hiren@gmail.com કરી હોય, તો હવે આપણે યુઝર નેમ કોને કહેશું? તો આપણે યુઝર નેમ કહેશું હિરેનને. આ હિરેન છે એ યુઝર નેમ છે. તો હવે પ્રશ્ન આવે કે હોસ્ટ નેમ કોને કહેશું? તો હોસ્ટ નેમ છે જીમેઇલ, બરોબર છે. હિરેન છે યુઝર નેમ, હોસ્ટ છે એ જીમેલ. આગળ વધીએ. હવે જે આપણે સર્વિસ પ્રોવાઈડર કોને કહેશું, તો આપણે વાત કરી ગયા કે સર્વિસ પ્રોવાઈડર આપણે જીમેલને કહેશું. હવે એમાં છે આપણે ડોમેન નેમ કોને કહેશું? તો ડોમેન નેમ જાણે કે હિરેન @gmail.com. હિરેન યુઝર નેમ, જીમેલ છે હોસ્ટ નેમ, અને આ છે એ ડોમેન આવશે. .com આવશે એટલે કોમર્શિયલ યુઝ માટે. સ્કૂલ હોય તો ઓઆરજી આવે, બરોબર છે. ગમે તે દેશનું આવે, આઈએન આવે તો ઇન્ડિયા આવે, એયુ આવે તો ઓસ્ટ્રેલિયા આવે, બરોબર છે. તો આને કહેવાય છે .com છે, અને આપણે ડોમેન કહેશું. હવે હોસ્ટ નેમ અને યુઝર નેમ વચ્ચેની નિશાનીને કોણ જુદું પાડે? તો મિત્રો hiren@gmail.com છે, એમાં @ છે, આ છે યુઝર નેમ, આ છે હોસ્ટ નેમ, તો એને જુદું પાડશે @. તો મિત્રો એનો જવાબ આવશે @. અને હોસ્ટ નેમ અને ડોમેન વચ્ચેની નિશાનીને કોણ જુદું પાડે? તો મિત્રો આ છે હોસ્ટ નેમ, આ છે ડોમેન નેમ, તો મિત્રો એને જુદું પાડે .. બિંદુ, ઠીક છે. તો મિત્રો હવે આપ આશા રાખું છું આપ બધે બધું કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે. મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ.
લેન નું પૂરું નામ શું છે? મિત્રો આગળ આપણે જોઈ ગયા લેન નું પૂરું નામ શું છે. મિત્રો જવાબ આવશે લોકલ એરિયા નેટવર્ક. શું આવશે? લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક મીટની 100 મીટરની રેન્જ આવશે. કેટલી? 100 મીટરની રેન્જ આવશે. ત્યારબાદનો પ્રશ્ન, માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? માઉસનું બટન છે એને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને કહે છે ડબલ ક્લિક. મિત્રો 2 વાર દબીને છોડી દેવો એટલે ડબલ ક્લિક. ગમે તે વસ્તુ તમારા ડેસ્કટોપ છે, ડબલ ક્લિક કરો એટલે ડેસ્કટોપ ઓપન થઈ જશે, એને ડબલ ક્લિક કરી કહેવાય. સિંગલ ક્લિક એટલે ગમે એક વસ્તુ ઉપર પોઈન્ટ રાખવું, જાણે કે મારે આ ફાઇલ દોરેલી છે બરાબર, ને એક સિંગલ ક્લિક મારી એટલે એ ફાઇલ સિલેક્ટ થઈ જશે, એને ક્લિક કહેવાય. હવે ડ્રેગિંગ કોને કહેવાય? એક ફાઇલ ને કમ્પ્યુટરમાં પકડીને, જાણે કે મેં અહીંયા મેકી છે બરાબર છે, અહીંયા મેકી છે, પણ એને એક ખસેડીને બીજી જગ્યાએ લઈ જવું એને ડ્રેગિંગ કહેવાય. ઠીક છે. અને રાઇટ ક્લિક એટલે જમણી બાજુની ક્લિક એટલે રાઇટ ક્લિક. ઓકે મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે? કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ આવ્યો છે. મિત્રો આ તો બધાને આવડું જોઈએ, કારણ કે અત્યારના જમાનામાં ફોન થઈ ગયા છે, એન્ડ્રોઇડ આવે, એમાં પણ કીબોર્ડ આવે છે. બધાને આખું મીચીને જવાબ આવી જાય. QWERTY. શું આવે છે? QWERTY. ક્યાંથી? ડાબી બાજુથી જમણી બાજુનું કીધું હોય, પણ મિત્રો જમણી બાજુથી ડાબી બાજુની કીનો ક્રમ કીધો હોય તો શું આવે એ આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. ત્યારબાદનો પ્રશ્ન, સામાન્ય રીતે CD ની ક્ષમતા કેટલી હોય છે? સામાન્ય રીતે CD ની ક્ષમતા કેટલી હોય છે? મિત્રો દેખાય છે તમને CD, અત્યારમાં તો હવે પેનડ્રાઈવના જમાના થઈ ગયા, ફોન આવી ગયા બરાબર, 64 GB ફોનમાં આવી ગયા એટલે CD નો તો વપરાશ હવે રહ્યો નથી બરાબર છે. CD ની સામાન્ય સંગ્રહ ક્ષમતા 700 MB ની હોય છે. મિત્રો 600 MB કે અમુક જગ્યાએ 750 MB, અમુક જગ્યાએ 650 MB લખેલા હોય, પણ જવાબ આવે છે 700 MB, કારણ કે પૂછાઈ ગયેલું છે કે 700 MB આવે છે અને એ માન્ય પણ રખાણું છે. આપ CD, તો CD નું ફૂલ ફોર્મ શું થાય છે? કોમ્પેક્ટ ડિસ્ક. શું થાય છે? કોમ્પેક્ટ ડિસ્ક. ત્યારબાદ આગળ વધીએ. CD DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? CD DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? તો જવાબ આવશે ડિજિટલ, કારણ કે CD નો ફૂલ ફોર્મ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક અને DVD નું ફૂલ ફોર્મ થાય છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. શું છે? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. હવે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્કમાં ડિજિટલ આવી ગયું બરાબર, એટલે જવાબ આવશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. હવે આપણે થોડી CD ની ફેક્ટ બાબત માહિતી જોઈએ બરાબર, અમુક માહિતી જોઈએ. તો CD છે તો CD ની સંગ્રહ ક્ષમતા 700 MB આવે છે બરાબર. તો DVD, તો DVD નું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, તો એની સંગ્રહ ક્ષમતા શું છે? 4.7 GB સમથિંગ આવે છે. શું આવે છે? 4.7 GB સમથિંગ. આ પણ એકવાર પૂછાઈ ગયો છે, પણ હવે DVD સિંગલ લેયર હોય, આ SL એટલે કે સિંગલ લેયર એક પડ વાળી બરાબર, તો એની સંગ્રહ ક્ષમતા પૂછે તો 25 GB આવશે. મિત્રો યાદ રાખજો, આગળ સિંગલ લેયર 25 GB, પણ ડબલ લેયર પૂછી હોય તો 50 GB આવશે. મિત્રો ડબલ લેયર પૂછી હોય તો 50 GB આવશે. અને હવે વાત આવે છે BD. BD એટલે કે ઓલી ભાઈ પીવાની નહીં ભાઈ, BD એટલે કે બ્લુ રે ડિસ્ક. મિત્રો બ્લુ રે ડિસ્ક એટલે સામાન્ય રીતે 25 GB ને આવશે એમાં સંગ્રહ ક્ષમતા, અને તેમાં 23.3 GB તમારે યુઝેબલ હોય છે. અને વધુમાં વધુ તમારે બ્લુ રે ડિસ્ક જોતી હોય બરાબર, સારું પરફોર્મન્સ HD હોય કે ગમે મોટું મૂવી છે હોલિવૂડ મૂવીનું, એ બ્લુ રે ડિસ્કમાં મળે છે, તો કે વધુમાં વધુ 128 GB સુધીનું રાખી શકાય છે. મિત્રો આ DVD નો આપ જોઈ શકો છો, અને બ્લુ રે ડિસ્ક આવે તો અહીંયા પડ બ્લુ કલરનું આવે છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? વર્ડ, એક્સેલ, એક્સેસ કે રાઇટર? મિત્રો આંખ બંધ કરીને તમે જવાબ આપી દેશો, કારણ કે તમે જોયેલું છે વર્ડ, એક્સેલ, એક્સેસ, પાવરપોઈન્ટ ને સમથિંગ, પણ રાઇટર આપણા માટે નવું છે એટલે એ ઓપ્શનમાં આવશે નહીં, એટલે આનો જવાબ છે સી, રાઇટર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? એ સ્ટોર, બી રિસ્ટોર, સી અપગ્રેડ કે ડી બેકઅપ? મિત્રો આનો જવાબ આવે છે સી અપગ્રેડ. આ અપગ્રેડ આપણે જોઈ રહ્યા છીએ બરાબર, આપણે પહેલાના જમાનામાં એન્ડ્રોઇડના બધા વર્ઝન આવતા બરાબર, પહેલાના જમાનામાં ને હમણાંમાં 3-4 વર્ષમાં 4.0, 5.0, 6.0, 7.0, 8.0 અને હવે આવે છે 9.0. હવે 10 આવ્યા તો કાંઈ કહેવાય નહીં ભાઈ બરાબર છે. ઓલા કેમ આવ્યા હતા? જિંજર બ્રેડ છે, કિટકેટ છે, પછી જેલીબીન છે, લોલીપોપ છે બરાબર છે, ઓરિયો છે, અને હવે લેટેસ્ટ આવી છે પાઈ છે. હવે નવી બધી આવે તો એનું કોઈ
ખબર નહીં, બરાબર છે? તો એ બધી શું થાય, એક પછી એક અપગ્રેડેશન, કે એ લોકો સુવિધા નવી નવી કાંઈક ને કાંઈક અંદર નવી ટેકનિકલ રીતે અને બધી રીતે ઓવરવ્યૂ રીતે એ સુધારો લોકો કરતા રહે છે. તો મિત્રો એનો જવાબ આવશે સી, અપગ્રેડ. ઓકે મિત્રો, ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન છે, કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? એ ચેન્જ, બી મોડિફાય, સી રીનેમ, કે ડી એડિટ. મિત્રો આનો જવાબ આવશે રીનેમ, કારણ કે કોઈ પણ ફાઇલ ચેન્જ કરવી હોય તેનું રાઇટ ક્લિક કરી છેલ્લેથી ત્રીજું કા ચોથું ઓપ્શન આવશે રીનેમનું, એ રીનેમ જવાબ આવે છે, બરાબર છે? હવે રીનેમ તમારે જો તમને રાઇટ ક્લિક તમને ખબર ના હોય તો બરાબર મૂંઝાવાનું નહીં ભાઈ, F2 કરીને ફંક્શનની કી છે, F2 દબાવી આપો એટલે રીનેમ થઈ જશે. ઓકે મિત્રો, ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન, MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા કયા પેજનો કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? એ લેન્ડસ્કેપ, બી પોર્ટ્રેટ, સી કોલમ, કે ડી રો. મિત્રો લેન્ડસ્કેપ એટલે આડું અને પોર્ટ્રેટ એટલે ઊભું, હવે આ તો ખબર જ છે. અને કોલમ અને રો, રો અને કોલમ બંને તો એક્સેલમાં આવે છે, બરાબર? એટલે એ ઓપ્શન તો આમ નામ નીકળી ગયા. હવે રહ્યા લેન્ડસ્કેપ તે પોર્ટ્રેટ. હવે મિત્રો આને આપણું કન્ફ્યુઝન દૂર કરીએ, ઊભું એ પોર્ટ્રેટ, આડું એ લેન્ડસ્કેપ, બંને જોઈ શકો છો. આ ઊભો છે એ પોર્ટ્રેટ મોડ છે અને આડો છે એ લેન્ડસ્કેપ મોડ છે. મિત્રો તો MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા બદલે આની બદલે અહીંયા લખ્યું હોય કે પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે, તો મિત્રો જવાબ આવશે લેન્ડસ્કેપ. બટ અહીંયા પૂછ્યું છે કે ઊભું દર્શાવવા માટે કયો વિકલ્પ આવશે, તો જવાબ આવશે પોર્ટ્રેટ. નેક્સ્ટ પ્રશ્ન, MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? માઇક્રોસોફ્ટ વર્ડમાં એ તો બધાને ખબર હોય કે ભાઈ ફોર્મેટિંગ ટૂલ બાર હોય તો એના ફોર્મેટમાં 18 ની જગ્યાએ 20 કરી નાખો, મોટે થઈ જાય. પણ કમાન્ડ પૂછી લીધો હોય તો તમે શું કરશો? કમાન્ડ પૂછ્યો હોય તો જવાબ આવશે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન. આડો વી છે ભાઈ એટલે આડો વી એટલે ગ્રેટર ધેન સમજવો ભાઈ, અને આડો છે તો એને હવે તમારે ટૂંક ઓછા કરવા છે, મોટા છે તો નાના કરવા હોય તો કંઈ નહીં કરવાનું, કંટ્રોલ પ્લસ શિફ્ટ પર લેસ ગ્રેટર ધેન, ઠીક છે? બરાબર છે, કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન, કંટ્રોલ શિફ્ટ લેસ ગ્રેટર ધેન, બરાબર કરશો એટલે ફોન નાના થઈ જશે અને મોટા કરવા માટે કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેનનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન મિત્રો, એક જ રૂમ, બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો મિત્રો એનો જવાબ આવે છે લેન. હવે આપણે ભારત એકેડમી છે તો ભારત એકેડમી અલગ અલગ રૂમમાં અલગ અલગ કમ્પ્યુટર્સ હોય છે, તો એક જાતનું એ લોકલ એરિયા નેટવર્ક થઈ ગયું કે ભાઈ એક જ જગ્યાએ એક જ સ્થળે ઊભું છે, બરાબર છે? એની જગ્યાએ આપણે બધું કમ્પ્યુટરનું બરાબર જોડાણ કરવું છે, તો એ છે લેન. 100 મીટરની રેન્જ સુધીમાં તમે જે કરી શકો એને લેન કહેવાય, લોકલ એરિયા નેટવર્ક. શું કહેવાય? લોકલ એરિયા નેટવર્ક. તો આપનો જવાબ આવશે લેન. આગળનો પ્રશ્ન, કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? મિત્રો આ ઘડીએ ઘડીએ આ જ પ્રશ્ન પૂછાય છે, ડિલીટ બેકસ્પેસ, ડિલીટ બેકસ્પેસ, ડિલીટ બેકસ્પેસ. મિત્રો આ પ્રશ્નનો જવાબ ડિલીટથી જમણી બાજુનો આવશે, બરાબર છે? આપણે આનું કન્ફ્યુઝન દૂર કરીએ. જો અહીંયા છે બેકસ્પેસ કી ને અહીંયા છે ડિલીટ કી, હવે તમે આ એક છે બરાબર છે જમણી બાજુ ને ડાબી બાજુ ડિલીટ કરો તો ડિલીટ કી કરો તો તમારે જમણી બાજુનું દૂર, આ છે આ ડિલીટ છે બરાબર, આ ડિલીટ આપણે વચ્ચે આપણે મધ્યાંતર રેખા છે, આ બાજુનું તમારે દૂર કરવું હોય તો ડિલીટ કી ને આ બાજુનું દૂર કરવું હોય તો બેકસ્પેસ કી, એટલે ડાબી જમણી બાજુનું દૂર કરવું હોય તો ડિલીટ કી, ડાબી બાજુનું દૂર કરવું હોય તો બેકસ્પેસ કી. ચોખ્ખું લખેલું છે આ પાઠ સોપ નાઈ જ્યાં કન્ફર્મ લખેલું છે, હવે આ વચમાં આવેલું છે બરાબર છે. હવે તમારે આ બાજુનું ડિલીટ કરવું છે તો બેકસ્પેસ કી અને આ બાજુનું ડિલીટ કરવું છે તો ડિલીટ કી ઉપયોગમાં આવશે. ઓકે મિત્રો સહેલું થઈ ગયું, તો હવે કોઈ ભૂલાય નહીં મિત્રો, જમણી બાજુ તો ડિલીટ, ડાબી બાજુ તો બેકસ્પેસ. ઓકે ત્યારબાદનો પ્રશ્ન, કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો આનો જવાબ આવે છે 8. ગોખી જ નાખજો મિત્રો, કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે આવું પૂછી નાખે છે ગમે ત્યારે ભાઈ, બરાબર છે? ત્યારે જવાબ આવશે 8. ત્યારબાદનો પ્રશ્ન, નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? અનટાઇટલ ફોલ્ડર, ન્યૂ ફોલ્ડર, બ્લેન્ક ફોલ્ડર કે વિન ફોલ્ડર. મિત્રો ગમે તે નવું ફોલ્ડર બનાવો, બરાબર છે, જાણે કે વિન્ડોઝમાં રાઇટ ક્લિક આપીને ન્યૂ કરીને ફોલ્ડર બનાવો તો મિત્રો સીધું ડાયરેક્ટ ન્યૂ ફોલ્ડર જ બનશે. આપ અહીંયા જોઈ શકો છો કે ન્યૂ ફોલ્ડર કઈ રીતના રાઇટ ક્લિક મારીને ન્યૂ ફોલ્ડર બને છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ન્યૂ ફોલ્ડર. આગળનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે?
મિત્રો જવાબ આવશે બી ફોર્મેટિંગ ટૂલબાર. માઇક્રોસોફ્ટ વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. આપ અહીંયા જોઈ શકો છો ફોર્મેટિંગ ટૂલબાર છે, એરિયલ છે, એટલે ડિફોલ્ટ ફોન્ટ આવે છે એરિયલ. આ જે ફોન્ટ તમારે સિલેક્ટ કર્યો અને તમારે જે સિલેક્ટ કર્યું હોય આ છે એની સાઇઝ છે, આ છે બોલ્ડ છે, બોલ્ડ એટલે અક્ષરને ઘાટું કરવા માટે, ઇટાલિક એટલે અક્ષરને ત્રાંસા કરવા માટે, અંડરલાઇન એટલે અક્ષરને ગમે તે અંડરલાઇન કરવા માટે. આ બધું આ એલાઇનમેન્ટ છે, અક્ષરને જમણી બાજુ કરવા, અક્ષરને વચ્ચે રાખવા, અક્ષરને ડાબી બાજુ કરવા, આ બધું જે કહેવાય અક્ષરને કલર કરવો, બરાબર છે, બેકગ્રાઉન્ડને કલર કરવો, બોર્ડરને કરવો, તો આ બધું આવે છે ફોર્મેટિંગ ટૂલબારમાં. આમે તમે સુધારા વધારા કરી શકો છો, બરાબર, આપણે કંઈક કપડાં પહેરાવી શકો છો, બરાબર છે, બરાબર છે. આગળ વધીએ. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવશે? મિત્રો જવાબ આવશે ડોટ, abc@gmail.com. મિત્રો આખું ઈમેલ એડ્રેસ છે, હોસ્ટ નેમ છે જીમેલ, બરાબર, તો તેના પછી કયું ચિહ્ન આવે? ડોટ આવશે. મિત્રો આગળ આપણે જોઈ ગયા, ઓકે, યાદ રાખજો મિત્રો, ઓકે. નેક્સ્ટ પ્રશ્ન, એમએસ એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? વિધેય એટલે ફોર્મ્યુલા, ભાઈ બહુ લાંબુ બધું જવું નહીં, બરાબર, વિધેય તમને એમ લાગે બહુ અઘરો શબ્દ છે, ફોર્મ્યુલા યાદ રાખવાનો ભાઈ. એમએસ એક્સેલમાં કોઈ સંખ્યાનો વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? એસક્યુઆર, એમઓડી, મોડ કે સ્ક્વેર રૂટ. હવે મિત્રો તમને વર્ગમૂળ એટલે સ્ક્વેર રૂટ એમ તો ખબર પડી જાય, તો એસક્યુઆરટી આ મિત્રો યાદ જ રાખવાનું કે સ્ક્વેર મૂળ એટલે વર્ગમૂળ શોધવા માટે. ત્યારબાદનો પ્રશ્ન, કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? એટલે કે આ ઓપ્શનમાં કીધો છે મિત્રો, કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? એ બીટ, બી બાઇટ, સી કેબી, કે ડી એમબી. મિત્રો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે કે આ ઓપ્શન ઉપરથી જોતા તમને શું લાગે છે કે આમાંથી શું જવાબ આવશે? મિત્રો કોમેન્ટ બોક્સમાં અચૂક કહેશો મને. ત્યારબાદનો પ્રશ્ન, એમએસ એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? એમએસ એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? હરોળ એટલે રો કહેવાય મિત્રો. એમએસ આનો જવાબ આવશે 65536. પણ મિત્રો આમાં એક કન્ફ્યુઝન રહેલું છે કે બા જૂનો પ્રશ્ન પૂછેલો છે, એમએસ એક્સેલ 2003 પૂછે તો 65536 આવે, પણ એમએસ એક્સેલ 2007 પૂછે તો 1048576 જવાબ આવે. મિત્રો આમાં ભૂલ ન કરતા, એનું કારણ છે કે આ જે એમએસ એક્સેલ છે ખાલી લખેલું છે, પણ ઓપ્શનમાં 1048576 નથી. પણ હવે તમને પૂછી નાખું કે એમએસ એક્સેલ 2007 કયું આવે, તો એમાં તમને 1048576 પણ આપેલું છે અને 65536 પણ આપેલું છે. તો મિત્રો 2007 1048576 ને કરજો, બરાબર છે. પણ હવે આપણને એ ખબર નથી પડતી કે રો કોને કહેવી, કોલમ કોને કહેવી, બરાબર, બધા ગોતા કહે છે કે એમએક્સ એક્સેલમાં કોકને આડી રો કે કોકને ઊભી કોલમ કે, પણ ખબર નથી એમ પડતી. મિત્રો કાંઈ નહીં, કાંઈ કરતાં આડું, જો આ તમને કહો આડી રો ઊભી કોલમ, બરાબર. હવે કેમ યાદ ન રાખતું તો સૂત્ર બને ને કે આ રો આ રહ્યો, બરાબર, આ રો આડી રો અને ઊકો, બરાબર છે, ઊભી કોલમ, બરાબર છે. મિત્રો આનથી યાદ રહી જાય, આ રહ્યો ઊકો, આડી રો ઊભી કોલમ. મિત્રો આ બહુ સહેલું થઈ જશે, બરાબર, એટલે આ તો મારી રીતે બનાવેલું છે, તમને કંઈક સારું હોય તો તમે કોમેન્ટમાં લખજો, બરાબર છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? પહેલાં મિત્રો હાર્ડ કોપીનો સોફ્ટ કોપી શું છે એને આપણે સમજી લઈએ. ગમે તે પીડીએફ ફાઇલ છે, આપણે પીડીએફ ફાઇલ ઘણી બધી ફોનમાં ઘણી બધી હોય, કોકની આગળ તો 500 હોય, કોકની આગળ 1000 હોય, પણ જોતા હોય કે નહીં મારો રામ જાણે, બરાબર. પણ હવે એની સોફ્ટ કોપી છે એટલે કે પીડીએફ છે, ફોનમાં ફોનમાં તમે રાખો તો એને સોફ્ટ કોપી કહેવાય. પણ એને જે તમે હાર્ડ કોપી કોને કહેવાય છે કે એ જ પીડીએફના સ્વરૂપને તમે પેપરમાં કોઈ પ્રકારમાં ઢાળીને કાઢો, જાણે કે પ્રિન્ટ કરીને કાઢો અને તમે તમારા હાથમાં આવે એને હાર્ડ કોપી કહેવાય. તો મિત્રો જોઈ શકો છો કે શેનો ઉપયોગ કરવામાં આવે, કે આ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે, કે ઝેરોક્સ કાઢવી હોય તો ઝેરોક્સનો ઉપયોગ કરવામાં આવે. પણ આમાં રાખેલું છે કે સ્કેનર, વેબ કેમેરા, મોનિટર કે પ્રિન્ટર, તો આનો જવાબ આવશે પ્રિન્ટર. સ્કેનર છે તે કોઈ પણ વસ્તુ આ પેજ છે એને સ્કેન કરવા માટે, એને કમ્પ્યુટરમાં સાચવી રાખવા માટે, ઇમેજ કરવા માટે ઉપયોગ આવે છે. વેબ કેમેરા છે એ કોઈ પણ જાતના કમ્પ્યુટરમાં કે વિડીયો કોલિંગ કરતા હોય તો એના માટે કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. મોનિટર છે તો મોનિટર આપણને ગમે તે વસ્તુ ચિત્રમાન થાય છે. અને જવાબ આવશે પ્રિન્ટર. આ પ્રિન્ટરનો આપણે ફોટો જોઈ શકો છો, સરસ મજાનો એવું પ્રિન્ટર છે, કલર પ્રિન્ટર છે, બરાબર છે, આપ જોઈ શકો છો. તો મિત્રો આનો જવાબ આવશે પ્રિન્ટર. ત્યારબાદનો પ્રશ્ન, HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? આપણે ફરી એકવાર આગળના પ્રશ્નમાં જોઈ લે પહેલા ત્રીજામાં કે HTMLનો ઉપયોગ થાય છે વેબ પેજ બનાવવા.
બરોબર છે. તો આ છે HTML, તો HTML ઉપરથી જ વેબ પેજ આખું બને છે. એની અંદર ઘણા બધા કમાન્ડ આપવા પડે છે અને ત્યારબાદ આપણે HTMLનો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે કરી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપરેશનની ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે? તો મિત્રો, આની પહેલાં હું કહી ગયો એમ કે કોઈ પણ વસ્તુ મોબાઈલમાં કરવું હોય તો સેટિંગ્સ આવે, પણ આપણે કોમ્પ્યુટરમાં કરવું હોય, ગમે તે હળી કરવી હોય, કંટ્રોલ પેનલ આવે, બરાબર છે. એની અંદર તમે કોઈ પણ જાતનું વિન્ડોઝનું સેટિંગ કરી શકશો, હાર્ડવેર હોય, સોફ્ટવેર હોય, ગમે તે જાતનું. મિત્રો, આ જો કંટ્રોલ પેનલનો ઓવરવ્યૂ આપેલો છે, સિસ્ટમ એન્ડ સિક્યુરિટી, નેટવર્ક ઇન્ટરનેટ, હાર્ડવેર સાઉન્ડ, પ્રોગ્રામ્સ, યુઝર એકાઉન્ટ, એપિયરન્સ એન્ડ પર્સનલાઇઝેશન, ક્લોક રિજિયન, તમારા આ શું કહેવાય કે ભાઈ તમારે લેંગ્વેજનું સેટિંગ કરવું હોય, ઘડિયાળ બદલવી હોય, કે બીજા દેશમાં કદાચ ગયા હોય, બરાબર, અહીંથી લેપટોપ લઈ ગયા બીજા દેશમાં ગયા હોય અમેરિકા, તો અહીંથી અમેરિકા સેટ કરી લે તો અમેરિકાનો ટાઈમ આવી જાય, યુઝર ઓફ એક્સેસ, ઘણું બધું છે મિત્રો. તો આ છે આખો કંટ્રોલ પેનલનો ઓવરવ્યૂ. મિત્રો, આનાથી કંટ્રોલ પેનલથી ઓપરેટિંગ સિસ્ટમમાં, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કંટ્રોલ પેનલથી માઉસનું ક્લિક શું કમ્પ્યુટરની બધી વસ્તુ બદલી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન, HTMLમાં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? HTML એટલે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, કે જેનો વેબ પેજ બનાવવા માટે ઉપયોગ થાય છે. તો મિત્રો, એમાં પૂછ્યું છે કે ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે. તો મિત્રો, ફોન્ટ, HRE, ફોર્મ, કે આ પ્રશ્નમાં તમને એક માર્ક રોકડો આપી દેવો જોઈએ, કારણ કે ફોર્મ બનાવવા ફોર્મનો ઉપયોગ થાય. જો આપ જોઈ શકો છો, આ ફોર્મ ટેગ છે, HTMLમાં ફોર્મ બનાવવું, કૌંસમાં ફોર્મ લખેલું છે મિત્રો. તો આનો જવાબ આવશે ફોર્મ, એટલે આનો તમને એક માર્ક તો રોકડો મળી ગયો, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન, કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ? કંટ્રોલ વ્યૂ, રિસાયકલ બિન, ડોક્યુમેન્ટ, કે સ્ટેટસ બાર? મિત્રો, જવાબ આવશે રિસાયકલ બિન. કોઈ પણ વસ્તુને ડિલીટ કરો એને રિસાયકલ બિનમાં જ મળે, જો કોઈ ઉસે રિસાયકલ બિન મેં પાયા. ઠીક છે, આ તમે જોઈ શકો છો, ભાઈ કચરા ટોપલી છે એક જાતની, બરાબર, કોમ્પ્યુટરનો બધી જાતનો કચરો જે અણમાગ્યો હોય, બરાબર છે, જે ફાઇલ ન રાખવી હોય એને તમે રિસાયકલ બિનમાં રાખી શકો છો. આ રિસાયકલ બિન પણ એમાંથી જો તમારે મહત્ત્વની વસ્તુ કાંક ઉડી ગઈ હોય અને તમારે પાછી જોતી હોય તો રિસાયકલ બિનમાંથી રિસ્ટોરનું ઓપ્શન આવે છે, એમાંથી તમે પાછી લઈ શકો છો. તો આ પ્રશ્નનો જવાબ આવશે રિસાયકલ બિન. નેક્સ્ટ ક્વેશ્ચન, MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? ટાઇટલ બાર, મેનુ બાર, ટાસ્ક બાર, કે સ્ટેટસ બાર? મિત્રો, માઇક્રોસોફ્ટ વર્ડના નાનામાં નાની નીચે હોય છે અને લાઇન, આડી લાઇન છે આ, છે તે સ્ટેટસ બાર છે. ટાસ્ક બાર તો વિન્ડોઝમાં આવે, વિન્ડોઝનું પૂછ્યું હોય તો વિન્ડોઝના સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને, આડી પટ્ટીને શું કહે છે? તો એનો જવાબ આવશે ટાસ્ક બાર. પણ માઇક્રોસોફ્ટ વર્ડમાં જવાબ આવશે સ્ટેટસ બાર. આ છે સ્ટેટસ બાર. તમે જોઈ શકો છો અહીંયા ઝૂમિંગના ઓપ્શન હોય છે, પેજના ઓરિએન્ટેશનના ઓપ્શન હોય છે, વગેરે વગેરે, એમાં તમે સુધારા કરી શકો છો. તો મિત્રો, આનો જવાબ આવશે સ્ટેટસ બાર. અને આ જોઈ શકો છો, તો આ છે આખો ટાઇટલ બાર. આ છે ટાઇટલ બાર, આ બટન છે મિનિમાઇઝ, આ છે રિસ્ટોર ડાઉન, અને આ છે ક્લોઝનું બટન, બરાબર છે. અહીંયા ક્યારેક કોઈક મેક્સિમાઇઝ હોય, સ્ક્રીન નાની હોય ત્યારે મેક્સિમાઇઝ આવી જાય, પણ રિસ્ટોર ડાઉનનું ઓપ્શન અહીંયા આવે છે, એ યાદ રાખજો. અને પછી આવે છે આ મેનુ બાર, બરાબર છે. આ છે આખો મેનુ બાર છે, બરાબર છે. ફાઇલ, આ ટાઇટલ બાર, આ મેનુ બાર, પછી વિન્ડોઝમાં આવે એ ટાસ્ક બાર આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, આઉટલુક એક્સપ્રેસ એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? મિત્રો, આઉટલુક એક્સપ્રેસ છે એ ઈમેલ ક્લાયન્ટનો પ્રોગ્રામ છે. અહીંયા તમે જોઈ શકો છો માઇક્રોસોફ્ટ આઉટલુક એક્સપ્રેસનો ફોટો આપ્યો છે. આઉટલુક એક્સપ્રેસમાં કોઈ પણ જાતના તમે માઇક્રોસોફ્ટનો છે અને ઈમેલ કરી શકો છો. તો જવાબ આવશે ઈમેલ ક્લાયન્ટ છે. ત્યારબાદનો પ્રશ્ન, ઈમેલના સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? મિત્રો, આગળ જોઈ ગયા કે ઈમેલના સરનામાને બે ભાગને @gmail.com હોય, abc@gmail.com હોય, તો એબીસી અને જીમેલ વચ્ચેનું જુદું પાડે તો એ @ જ હોય. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. આપણે જોવાની છે કઈ નથી મળતી? ગોલન શેક, તો કે હા ભાઈ એક્સેલમાં આવે છે. ફિલ્ટર, તો કે એ પણ એક્સેલમાં આવે છે. મેલ એન્ડ મર્જ ના આવે ભાઈ, મેલ એન્ડ મર્જ આવે છે વર્ડમાં, આવે છે એક્સેસમાં, આવે છે પાવર પોઈન્ટમાં આવે છે, પણ મેલ અને મર્જ, બરાબર, ગમે એ વસ્તુ બનાવી એનો મેલ કરી દો અને મર્જ એટલે કે ભેગું કરી દો, તો એ વસ્તુ મેલ એન્ડ મર્જ છે એ એક્સેલમાં આવતી નથી. ત્યારબાદનો પ્રશ્ન,
પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારનો ઉપયોગ થાય છે? સાર્વત્રિક સવાલ નંબર 3. મિત્રો, આનો જવાબ આવે છે યુએસબી. હવે યુએસબીનું ફૂલ ફોર્મ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનું છે કે યુએસબીનું ફૂલ ફોર્મ શું થશે. જવાબ આવશે યુએસબી. ત્યારબાદનો પ્રશ્ન, કમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પને પસંદ કરવો છે? ઓ, કમ્પ્યુટર કો બંધ કરી દીયા જાય, ઠીક હે. એ લોક ઓફ કમ્પ્યુટર, બી સ્વિચ ઓફ કમ્પ્યુટર, સી ટર્ન ઓફ કમ્પ્યુટર કે ડી સ્ટાર્ટ કમ્પ્યુટર. કમ્પ્યુટરને બંધ કરવા માટે ટર્ન ઓફ કમ્પ્યુટર આવે, સ્વિચ ઓફ કમ્પ્યુટર આવે, નહીં સ્વિચ ઓફ મોબાઈલમાં થાય ભાઈ, બરાબર છે. આ આપણે દેખાય છે તમને, ચાર છે. વિન્ડોઝ એક્સપીનું આપેલું છે, હિબરનેટ, સ્ટેન્ડ બાય, ટર્ન ઓફ કે રિસ્ટાર્ટ. બંધ કરવું હોય તો ટર્ન ઓફ, ફરી વાર ચાલુ કરવું હોય તો રિસ્ટાર્ટ. હિબરનેટ એટલે હું ઉડાવી દેવું, બરાબર ને. સ્ટેન્ડ બાય એટલે ઘડીક વાર પૂરતું રાખી લેવું. ઓકે, તમે જોઈ શકો છો સવાલનો જવાબ આવશે ટર્ન ઓફ કમ્પ્યુટર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગેમ રમવા માટે નીચેનામાંથી કયા ડિવાઇસ વપરાય છે? પબજી વાળા ક્વેશ્ચન આ ગયા. ગેમ રમવા માટે જવાબ આવશે જોયસ્ટિક વપરાય છે. આપણે ગેમ રમતા હોય તો ઓલી કેમ સ્ટિક આવે, આપણે રમતા હોય છે એ જોયસ્ટિક કહેવાય છે. આ કમ્પ્યુટર માટેની છે, આપણા માટે ઓલી સાદી આવે છે, તમને કહેવાય તો આમ કાંક આવે છે, બરાબર છે. આ એ બી સી ડી ના બધા ઓપ્શન હોય છે, એને કહેવાય છે જોયસ્ટિક. એ જે ગમે તે આપણે ગેમ રમતા હોય, બરાબર, ઓલી સુપર મારિયો આવે છે, કોન્ટ્રા આવે છે, જૂની બધી આવતી, એમાં આવે છે જોયસ્ટિક. ત્યારબાદનો પ્રશ્ન છે, એક નિબલ બરાબર કેટલા બીટ છે? એક નિબલ બરાબર કેટલા બીટ છે? મિત્રો, આનો આપણે આગળ જોઈ ગયા. એક નિબલ બરાબર 4 બીટ્સ છે. ઓકે, એક નિબલ બરાબર 4 બીટ્સ છે. આગળનો પ્રશ્ન, એલયુનું પૂરું નામ શું છે? એલયુનું પૂરું નામ શું છે? એલયુ એટલે કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. હવે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટનો આમાં ઉપયોગ શું? તો એરિથમેટિક અને લોજિક યુનિટ ગાણિતિક અને તાર્કિક ગાણિતિક ગણતરીઓ કે જે એકમમાં થાય તેને એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કહેવાય છે. કમ્પ્યુટરમાં ગાણિતિક પ્રક્રિયા, તાર્કિક પ્રક્રિયા એ બધી એએલયુમાં થાય છે. અને સૂચનાઓનું સંચાલન તથા અમલ સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ. હવે તમને એમ પૂછે કે સીયુનું પૂરું નામ શું? તો જવાબ આવશે કંટ્રોલ યુનિટ. તો એ સૂચનાઓનું સંચાલન તથા અમલ કરાવડાવે છે. હવે એરિથમેટિક અને કંટ્રોલ યુનિટ બંને ભેગા થઈને બને છે સીપીયુ. હવે તમને પ્રશ્ન એમ પૂછે કે કમ્પ્યુટરનું મગજ શું? તો જવાબ આવશે સીપીયુ. સીપીયુનું પૂરું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનું છે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન, એમએસ વર્ડમાં કટ કરવા માટે કઈ શોર્ટકટ છે? કટ કરવા માટે શોર્ટકટ છે કંટ્રોલ એક્સ. ઓકે મિત્રો, જવાબ આવશે કંટ્રોલ એક્સ. કંટ્રોલ સીનો શું ઉપયોગ? કોપી મારવાનું હોય. કોપી કેટ પણ હમણાં વધી ગયા છે બધા, કોપી, બરાબર છે. કંટ્રોલ સી કોપી કરવા માટે, કંટ્રોલ એલ એટલે લેફ્ટ એલાઇનમેન્ટ. કંટ્રોલ એલ થી લેફ્ટ અક્ષર ગમે તે લખ્યા હોય તે એક સાથે તે ડાબી બાજુ થઈ જશે, બરાબર છે. અને કંટ્રોલ વાય એટલે કે રીડુ. કંટ્રોલ જાણે કે તમે કોપી લખ્યું છે, બરાબર, આ તમારે ભૂંસવું છે તો કંટ્રોલ ઝેડ આપી દો, બરાબર. તમે કંઈક બીજું લખ્યું છે તો ફરી વાર કંટ્રોલ ઝેડ આપી દો. પણ બીજી પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા કરવી હોય તો તમારે કંટ્રોલ ઝેડ લખાયેલું પાછું લાવવું છે. પણ એ જ વસ્તુ પહેલાંનું લાવવું હોય તો રીડુ વપરાય, એટલે કે કંટ્રોલ વાય. ઓકે મિત્રો, તો આનો જવાબ આવશે કટ કરવા માટે કંટ્રોલ એસ. ગમે વસ્તુ તમારે કોપી કરી હોય અને બીજી જગ્યાએ તમારે કોપી કરી હોય, બરાબર, તો એનો જવાબ આવશે કંટ્રોલ પેસ્ટ, સોરી કંટ્રોલ વી એટલે કે પેસ્ટ. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે વસ્તુ કોપી કરેલીને મૂકવી હોય તો એનો જવાબ આવશે કંટ્રોલ વી. ત્યારબાદનો પ્રશ્ન, ફૂલ સ્ક્રીન કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? મિત્રો, આનો જવાબ આવશે F11. કોઈ પણ વસ્તુ આપણે વિન્ડોઝ હોય, બરાબર, એમાં google.com જોતા હોય, એમાં તમારે ભારતનો નકશો આવી ગયો હોય, બરાબર છે, તો એને તમારે ફૂલ સ્ક્રીનમાં જોવો હોય, અડધામાં www ગૂગલ દેખાતું હોય, તમને ના દેખાતું હોય, તો એમાં આપણે ફૂલ સ્ક્રીન F11 દબાવીએ એટલે ફૂલ સ્ક્રીન થઈ જાય. ઓકે મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન, કયા દિવસને કમ્પ્યુટર લેટરેસી દિવસ તરીકે ઉજવાય છે? મિત્રો, ગઈકાલે લેવાયેલ પેપર, ગૌણ સેવાનો પેપર લેવાઈ ગયો, બ્યુટી એન્ડ સમથિંગ આવ્યો છે, બરાબર, બ્યુટી એમાં આ દિવસ પૂછાઈ ગયો 2 ડિસેમ્બર. કમ્પ્યુટર સાક્ષર, હા, આસિસ્ટન્ટ ક્યુરેટરમાં પૂછાઈ ગયો, બે જગ્યાએ પૂછાઈ ગયો, બે દિવસમાં પૂછાઈ ગયો, બે દિવસની અંદર બે વાર પૂછાણા ભાઈ. 2 ડિસેમ્બર એટલે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, બરાબર. આ મિત્રો એક જ દિવસ પૂછાશે કમ્પ્યુટરમાં, બરાબર, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી તમારે. ત્યારબાદનો પ્રશ્ન, ફોલ્ડરમાં આવેલ ફોલ્ડરને કયા નામથી ઓળખવામાં આવે છે?
ફોલ્ડરમાં આવેલ ફોલ્ડરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એને આવે છે સબ ફોલ્ડર. જોયા દેખાય છે ફોલ્ડર, એની અંદર ફોલ્ડર, એની અંદર ફોલ્ડર, એની અંદર ફોલ્ડર, એની અંદર ફોલ્ડર ને આ બધી ફાઇલ. ફોલ્ડરની અંદર ફોલ્ડરને સબ ફોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. તો ડાયરેક્ટરી, ડાયરેક્ટરી કે તો ડાયરેક્ટરીની અંદર આવેલ બીજી ડાયરેક્ટરીને સબ ડાયરેક્ટરી કહેવામાં આવે છે. અહીંયા આપણે ફોટો છે તમે જોઈ શકો છો. ન્યૂ ફોલ્ડર તો ગમે નવું ફોલ્ડર બનાવવા માટે હોય છે. ટાઇટલ ફોલ્ડર તો એવું કોઈ ઓપ્શન નથી આવતો, બરાબર છે. જવાબ આવે છે સબ ફોલ્ડર. ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે? હવે જોતા તમને ખબર પડી ગઈ છે માઉસ આવી ગયું, બરાબર છે. પોઇન્ટિંગ ડિવાઇસ આવે છે માઉસ. આપણે માઉસનો જ ઉપયોગ બધી જગ્યાએ ક્લિક કરવા માટે બધે કરીએ છીએ. મોનિટર તો દેખાવાનો ઉપયોગ છે, કીબોર્ડ ગમે વસ્તુ ટાઈપ કરવા માટે થાય છે, પ્રિન્ટર તો આપણે હાર્ડ કોપી હમણાં કાઢી, બરાબર છે. તો પોઇન્ટિંગ ડિવાઇસ છે એ માઉસ છે, આ પણ ઇનપુટ ડિવાઇસ છે, બરાબર છે. કીબોર્ડ પણ ઇનપુટ ડિવાઇસ છે, મોનિટર એ આઉટપુટ ડિવાઇસ છે, અને પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસ છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? મિત્રો આ ઓપ્શન જોતા તમને શું લાગે છે, જવાબ શું આવશે? મિત્રો યસ વસ્તુ તમે સમજી જ ગયા છો કે આ કોમેન્ટમાં કહેવાના છે, બરાબર. આ વસ્તુ તમારે મને કોમેન્ટમાં કહેવાની છે કે આ ચાર ઓપ્શનમાંથી કયો આવશે કે નાનામાં નાનો યુનિટ આવશે, બરાબર. સરસતમો પ્રશ્ન થઈ જાય એટલે ઓકે સર કહી દેજો, બરાબર છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં સૌથી વધુ કમ્પ્યુટર ધરાવતો દેશ કયો છે? મિત્રો એક જ જવાબ આવશે અમેરિકા. ભારતથી થોડુંક કમ્પ્યુટર લેવલે પાછળ છે, પણ થોડાક સમયમાં એવા પ્રશ્ન પૂછાશે કે વિશ્વમાં સૌથી વધુ મોબાઈલ ધરાવતો દેશ કયો, તો એમાં આપણે થોડાક વર્ષો પછી છાતી ઠોકીને કહી શકશું કે ભારત, ભારત અને ભારત. કારણ કે મોબાઈલની સંખ્યા અત્યારમાં બહુ વધી ગઈ છે, ભારત લોકો પાસે નાની એવા ટેણી આગળ પણ ફોન હોય છે, બરાબર છે. એટલે જવાબ આવશે અમેરિકા. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ મેમરી તત્કાલીન સંગ્રાહક છે? રોમ, રેમ, યુએસબી કે એક્સ રોમ? મિત્રો જવાબ આવશે રેમ. રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, જેને પ્રાઇમરી મેમરી અથવા વર્ચ્યુઅલ મેમરી પણ કહેવાય છે. તો જવાબ આવશે રેમ, તાત્કાલિક સંગ્રહ કરે છે એટલે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? મિત્રો નીચેનામાંથી ચાર ઓપ્શન છે, બરાબર છે. મીડી, ગેમપેડ, વેબકેમ અને હેડફોન. મિત્રો આમાંથી ત્રણ ઇનપુટ છે ને એક આઉટપુટ છે, ઓકે. મીડી છે એ ઇનપુટ છે, ગેમપેડ છે એ ઇનપુટ છે, અને વેબકેમ છે એ પણ ઇનપુટ છે, બરાબર છે. તો જવાબ આવશે હેડફોન. હેડફોન આપણે કે હેન્ડ ફ્રી ગમે તે વાપરતા હોય, આપણને અવાજ સંભળાય છે, સાઉન્ડ સંભળાય છે, તો એ આઉટપુટ મેળવું કહેવાય. એટલા માટે નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? હેડફોન જવાબ આવશે, ઓકે. નેક્સ્ટ પ્રશ્ન, સ્ક્રીન પરનો નાનામાં નાનો પોઈન્ટ એટલે શું? સ્ક્રીન પરનો નાનામાં નાનો પોઈન્ટ એટલે પિક્સલ કહેવાય. જો મિત્રો આ પિક્સલનો આખું ફોટો તમે જોઈ રહ્યા છો, આ નાના 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 પિક્સલ છે, નાના નાના પિક્સલ બનીને મોટો એક ફોટો બનાવે છે. તમે ગમે મૂવી જોતા હશો, યુટ્યુબમાં આપણે ક્વોલિટી જોતા હશો, તો 720p 1080p 480p 360p આ બધા પી છે, શું છે? પિક્સલ છે મિત્રો. કે 1080 પિક્સલ હોય તો ફૂલ એચડી દેખાશે, 720p એટલે એચડી દેખાશે, 480p એટલે ફોનમાં ચાલે દેવું દેખાશે, અને 360p એટલે મધ્યમ દેખાશે, બરાબર. તો પી છે પિક્સલ, નાના નાના પિક્સલ બની છે, મોટું મોટું સારું એવું ચિત્ર બને છે, ઓકે. મિત્રો આનો જવાબ આવશે એ પિક્સલ. ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન, ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? કોમ્પ્યુટરમાં મહત્વનો પ્રશ્ન છે, ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? મિત્રો એનો જવાબ આવશે વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. તમે જોઈ રહ્યા છો વિલિયમ ભાઈ શોકલી આયરાયનો ફોટો છે, બરાબર. વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. હવે મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે ટ્રાન્ઝિસ્ટર છે કમ્પ્યુટરની કઈ પેઢીમાં વપરાતા હતા, બરાબર છે. મિત્રો જલ્દીથી કોમેન્ટમાં કરો કે ટ્રાન્ઝિસ્ટર છે એ કમ્પ્યુટરની કઈ પેઢીમાં વપરાતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરના કેટલા પ્રકાર છે? મિત્રો કમ્પ્યુટરના કેટલા પ્રકાર છે? તો જવાબ આવશે ચાર. હવે મિત્રો તમને એમ પ્રશ્ન થાય તો ચાર તો કે કયા કયા? તો મિત્રો હવે તમને તો યાદ હોવા જોઈએ, કમ્પ્યુટર ભણો છો તો એટલું તો યાદ રહેશે. મિત્રો આ ચાર છે, તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે કે કમ્પ્યુટરના ચાર પ્રકાર છે એ કયા કયા, ઓકે. મિત્રો નેક્સ્ટ પ્રશ્ન, વાયરસથી બચવા માટે વપરાતો સોફ્ટવેર કઈ છે? વાયરસ આવ્યા, વાયરસ કમ્પ્યુટરમાં કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હો, મેમરી કાર્ડ કરતા હો, ઇન્ટરનેટમાં કોઈ એવી વેબસાઇટ ઉપર તમે જવા હો કે જ્યાં આપણે હેકિંગની ઓલી હોય છે, બરાબર છે. બિનજરૂરી તમે વેબસાઇટમાં જાઓ છો એટલે કોઈ પણ જાતના હેકર્સ તમારે કમ્પ્યુટર હેક કરી લે છે, તો એક જાતનો આની અંદર વાયરસ આવી જાય છે. તો એના માટે બચવા માટે તમારે એન્ટીવાયરસનો ઉપયોગ કરવો જોઈએ. આ એન્ટીવાયરસ પ્રકારનો એક જાતનો સોફ્ટવેર છે કે જેનું આપણે ચિત્ર એમાં બધું રક્ષણ કરે છે, કે એક જાતનો વાયરસથી રક્ષણ કરે છે. ફોર્મેટ આવે તો મેમરી કાર્ડને તમારે ફોર્મેટ કરવા માટે, બેકઅપ આવે તો કોઈ પણ વસ્તુ તમારે બેકઅપ લેવી હોય, બરાબર, કે ડેટા તમારે એક જગ્યાએ
બીજી જગ્યાએ સાચવો હોય તો એના માટે બેકઅપ વપરાય છે. તો આ મિત્રો વાયરસથી બચવા માટે વપરાતો સોફ્ટવેર એટલે એન્ટીવાયરસ. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? યાહુ, બિંગ, ગૂગલ કે કિંગ? મિત્રો હવે આ તો પહેલી નજરે જોવાઈ જાય કે એક માર્ક આપણને મળી ગયો. જવાબ આવશે કિંગ, કારણ કે યાહુ છે એ સર્ચ એન્જિન છે, ગૂગલ છે સર્ચ એન્જિન છે, બિંગ છે એ પણ સર્ચ એન્જિન છે. માઇક્રોસોફ્ટનું તમે માઇક્રોસોફ્ટનું લેપટોપ કે ગમે લ્યો, એમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલો એટલે પહેલું ખુલ્લે બિંગ, બરોબર છે મિત્રો? અને કિંગ એટલે રાજા, રાજા તો રાજા જ કહેવાય, બરોબર છે? એટલે એ સર્ચ એન્જિન નથી. ત્યારબાદનો પ્રશ્ન, એક્સલમાં રો એટલે શું? મિત્રો એક જ વાર આપણે પ્રશ્ન હમણાં જોઈ ગયા, બરાબર છે? આરો ઉકો, આરો ઉકો આપણે યાદ રાખી ગયા, બરાબર છે? રો એટલે આડી હરોળ છે એને રો કહેવાય છે, ઊભી છે એને કોલમ કહેવાય છે, આરો ઉકો, ઓકે. ત્યારબાદનો પ્રશ્ન, કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. આ મિત્રો પ્રશ્ન કેટલી વાર પૂછાઈ ગયો, બરાબર છે? કે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો આ પ્રશ્ન તમને જવાબ ખબર જ હશે, ચાર્લ્સ બેબેજ. આ રહ્યો છે ચાર્લ્સ બેબેજનો ફોટો, તમે એને જોઈ શકો છો. એબેકસ આવે એની એણે શોધ કરી હતી, બરાબર છે? તો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. ત્યારબાદનો પ્રશ્ન, ભારતમાં બનેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર ખાલી જગ્યા છે એ સિદ્ધાર્થ, બી અનુપમ, બી પરમ કે ડી તમામ? મિત્રો આનો જવાબ આવશે પરમ. આ સુપર કોમ્પ્યુટર આપણે જોઈ રહ્યા છો, પ્રથમ સુપર કોમ્પ્યુટર આ પરમ. આ સુપર કોમ્પ્યુટર છે, ઘણી બધી માસ્ટર એવી ગાણિતિક પ્રક્રિયાઓ કરે છે અને બહુ જે પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસીસી ના થાય એ બધી ગણતરી કરે છે. તો મિત્રો પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ છે. પણ મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે હાલમાં શોધાયેલ ભારતમાં નવું એક સુપર કોમ્પ્યુટર શોધાણું, તો એનું નામ શું છે, બરાબર છે? એ તમે મને કોમેન્ટ બોક્સમાં કરીને જણાવશો. કરંટ અફેર્સનો પ્રશ્ન છે એટલા માટે. નેક્સ્ટ પ્રશ્ન, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડતી કડી કઈ છે? મિત્રો એનો જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. એક બાજુ છે હાર્ડવેર કે ભાઈ અંદર મધરબોર્ડ છે, સીપીયુ છે, પ્રોસેસર છે, એ બધું એક બંધ અવસ્થામાં છે, બરાબર? પણ એને ચલાવવા માટે કરશું શું આપણે, બરાબર છે? એક જાતનું આપણે સોફ્ટવેર એન્ટર કરીએ, બરાબર? સિસ્ટમ સોફ્ટવેર એટલે કે બધી વસ્તુ તમે એને માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ વર્ઝન નાખો કે લિનક્સ વર્ઝન નાખો એનો તમે યુઝ કરી શકો. તો એટલા માટે જ એને જોડતી કડી કહી છે કે હાર્ડવેર અને સોફ્ટવેરનું મિલન એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ પ્રશ્ન, નાનામાં નાનું કમ્પ્યુટર કયું છે? મિત્રો ઓપ્શનમાંથી આપણે ખબર પડી જશે નાનામાં નાનું કોમ્પ્યુટર કયું. એ લેપટોપ, બી ટેબ્લેટ, સી પીડીએ કે ડી સ્માર્ટફોન? લેપટોપની ખબર હોય, ટેબ્લેટની ખબર હોય, સ્માર્ટફોનની ખબર, પણ ભાઈ પીડીએ એટલે શું, બરાબર? તો તમને અજાણ્યું લાગે એ જવાબ આવી ગયો. પીડીએ, પીડીએનો ફૂલ ફોર્મ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. તો મિત્રો આનો જવાબ આવશે પીડીએ, કે જે નાનામાં નાનું કોમ્પ્યુટર છે, ઓકે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રોસેસર ચિપ શાના પર લગાવવામાં આવે છે? મિત્રો સારામાં સારો પ્રશ્ન છે. પ્રોસેસર ચિપ છે એ મધરબોર્ડમાં લગાવવામાં આવે છે. આ છે મધરબોર્ડ, અહીંયા પ્રોસેસર ચિપ લગાડવામાં આવે છે. કમ્પ્યુટરનો મગજ કહેવાય એ પ્રોસેસર ચિપ અહીંયા જ લગાડવામાં આવે છે. આની માથે ફેન મૂકવામાં આવે છે, બરાબર? ત્યાર પછી જોડાણ કરીને કમ્પ્યુટર આખું બને છે, બરાબર છે? આ આખો મધરબોર્ડનો ઓવરવ્યૂ છે. હવે તમે પ્રોસેસર છે, બરાબર છે, એ પ્રોસેસર ચિપ શેની બનેલી છે એ તમે મને કોઈ જણાવશો? જવાબ ખબર પડે તો કોમેન્ટમાં લખી નાખજો, બરાબર છે? પ્રોસેસર ચિપ શેની બનેલી હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, ટીવીના રિમોટમાંથી કયા પ્રકારના તરંગો વડે સિગ્નલ વહે છે? ટીવીનું રિમોટ છે, બરાબર? જાણો કે આપણે એક એક રિમોટ લઈ લઈએ, આ એસીનું રિમોટ છે, બરાબર છે? સેમ જ તેવી રીતના ટીવીનું રિમોટ આવે તો કયા પ્રકારના તરંગ વહે છે? ઇન્ફ્રારેડ તરંગો વહે છે. આનો જવાબ આવે છે ઇન્ફ્રારેડ તરંગો, કારણ કે આ જે દેખાય છે ઇન્ફ્રારેડ સાથે આપણે કરીએ, બરાબર, સામે એનું પોઈન્ટ આવે છે તો એ ઇન્ફ્રારેડ સાથે બંને સાથે કોમ્બિનેશન જાળવે છે અને તરંગો એક જાતના સર્જાય છે, એને ઇન્ફ્રારેડ તરંગો કહેવાય છે મિત્રો. તો આનો જવાબ આવશે ઇન્ફ્રારેડ તરંગો. ત્યારબાદનો પ્રશ્ન, ડીએનએસનું પૂરું નામ શું છે? આ મિત્રો બે થી ત્રણ વાર પૂછાયું કે ડીએનએસનું પૂરું નામ શું છે. મિત્રો જવાબ આવશે ડોમેન નેમ સિસ્ટમ, ડોમેન નેમ સિસ્ટમ, ડોમેન નેમ સિસ્ટમ, ઓકે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન,
કમ્પ્યુટરમાં લખેલું ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો આપણે ઓપ્શન જ જોવાના છે, કાં ડિલીટ હોય કાં બેકસ્પેસ હોય. મિત્રો ઓપ્શન જોવાના, એન્ટર, બેકસ્પેસ, શિફ્ટ કે એન્ડ. એન્ટર છે તો એ તો એક વસ્તુ ગમે પેરેગ્રાફ લખ્યું હોય એમાં ઠોકરો પાડવા એન્ટર આવે. શિફ્ટ હોય ગમે તે વસ્તુને કેપિટલ કરી હોય કે ગમે તે વસ્તુ સિલેક્ટ કરી હોય તો શિફ્ટ આવે. એન્ડ હોય તો છેલ્લે જવા માટે એન્ડ આવે. વધુ કયું? બેકસ્પેસ. તો જવાબ આવશે બેકસ્પેસ. ત્યારબાદનો પ્રશ્ન, ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રોને શું કહે છે? ડેસ્કટોપ પર દેખાતા નાના નાના ચિત્રોને આઇકોન કહેવાય છે. જો નાના નાના રહ્યા, નાના મોટા છે, આ તો આપણે દેખાડવા માટે આ બધા મોટા કરેલા છે. મિત્રો આને કહેવાય છે આઇકન. સ્કાઈપનું છે, માય કમ્પ્યુટર છે, આને કહેવાય છે. નાના નાના ચિત્રો હોય છે એને આઇકન કહે છે. ઇમેજ ના કહેવાય, પિક્સેલ ના કહેવાય, એને સિમ્બોલ ના કહેવાય. બરાબર છે, જવાબ આવશે આઇકન. ત્યારબાદનો પ્રશ્ન, એમએસ વર્ડમાં ગ્રામરની ભૂલો દર્શાવવા કયા રંગની વાંકી ચૂકી લાઈનનો ઉપયોગ થાય છે? મિત્રો આપણે બીજા પ્રશ્નમાં જોઈ ગયા કે એમએસ વર્ડમાં ગ્રામરની ભૂલો દર્શાવવા લીલા રંગની લાઈનનો ઉપયોગ થાય છે. મિત્રો ગ્રામરની ભૂલો હોય તો લીલા કલરની અને સ્પેલિંગ મિસ્ટેક હોય તો ગ્રીન કલર આવશે. આ મિત્રો ખાસ યાદ રાખજો, પૂછાઈ જવાની સંભાવના છે આ વખતે. બરાબર છે, બિન સચિવાલયમાં 25 માર્કનું વેટેજ છે. બરાબર, એટલે આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર છે. ત્યારબાદનો પ્રશ્ન, એક્સેલમાં રોની ડિફોલ્ટ હાઈટ કેટલી હોય છે? એક્સેલમાં રોની ડિફોલ્ટ હાઈટ કેટલી હોય છે? જવાબ આવશે 12.75. બરાબર, કારણ કે આમાં ઓપ્શન એવા આપેલા છે એટલા માટે. પણ તમને પૂછવું હોય કે એમએસ એક્સેલ 2007માં રોની ડિફોલ્ટ હાઈટ કેટલી હોય છે તો એનો જવાબ આવશે 15. 2007માં આપ્યું હોય તો 15, અત્યારમાં હાલમાં સૌથી વધારે પૂછાવાની સંભાવના 2007માંથી જ છે, કારણ કે 2003 પૂછાવાનું બંધ કરી દીધું છે. એટલા માટે એક્સેલમાં રોની ડિફોલ્ટ હાઈટ જવાબ આવશે 12.75, કારણ કે આમાં 2007 નથી લખેલું એટલા માટે, અને ઓપ્શનમાં 15 નથી આપેલું એટલા માટે. કદાચ ઓપ્શનમાં 15 આપ્યું હોય, 2007 આપી દીધું હોય તો જવાબ 15 આવશે. બરાબર છે મિત્રો, એટલે આ ખાસ વસ્તુ યાદ રાખજો, એમએસ એક્સેલ 2003 12.75 આવશે અને એમએસ એક્સેલ 2007 15 આવશે. ત્યારબાદનો પ્રશ્ન, એક્સેલમાં કુલ કેટલા ટકા સુધી વધુમાં વધુ ઝૂમ કરી શકાય છે? એક્સેલમાં કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે? એ 100%, બી 200%, સોરી બી 500%, સી 400%, કે ડી 200%. મિત્રો આનો જવાબ આવશે 400%. એક્સેલમાં વધુમાં વધુ 400% સુધી ઝૂમ કરી શકાય છે. જો અહીંયા જોઈશો, અહીંથી તમે ઝૂમ કરી શકશો, અહીંથી તમે 400% સુધી ઝૂમ કરી શકશો. પણ તમને એમ પૂછે કે માઇક્રોસોફ્ટ વર્ડમાં કેટલા ટકા સુધી ઝૂમ કરવામાં આવે છે તો એનો જવાબ આવશે 500%. મિત્રો એમાં 400, કારણ કે એમએસ આવ્યું, માઇક્રોસોફ્ટ એક્સેલ આવ્યું, પાવર પોઈન્ટ આવ્યું, એમાં બધા તમને એમ થાય કે 400 છે. પણ મિત્રો એનો જવાબ 500% આવશે. ખાલી માઇક્રોસોફ્ટ વર્ડ જ છે કે જેમાં 500% આવશે, બાકી પાવર પોઈન્ટમાં પણ 400% આવશે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેવી કે એમએસ વર્ડમાં 500% ઝૂમ કરી શકાશે. ત્યારબાદનો પ્રશ્ન, પાવરપોઈન્ટની ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? મિત્રો પાવરપોઈન્ટની ફાઇલનું એક્સટેન્શન હોય છે પીપીટી, એટલે કે પાવરપોઈન્ટ. પીપીટીનું ફૂલ ફોર્મ થાય છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. બરાબર છે મિત્રો, આજે આપણે ભણવી છે એક જાતની પીપીટી જ છે. બરાબર છે, પણ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ આ 2007 લખ્યું હોય તો એનો જવાબ આવશે પીપીટીએક્સ. બરાબર છે, એનો જવાબ આવશે પીપીટી. આ એક્સ પાછળ લાગશે 2007, અને આમાં કંઈ પીપીટી એક્સ લખેલું નથી એટલે જવાબ આવશે પીપીટી. એટલે હું તમને ક્યારનો સમજાવતો થાઉં છું કે 2003 અને 2007 ફેર રાખશે. બરાબર, 2003 તમને ડોક્યુમેન્ટ ફાઇલનું ડીઓસી જ આવશે, પણ 2007 એમએસ વર્ડમાં ડીઓસી એક્સ લાગશે. બરાબર, એક્સેલમાં એક્સ એલ એક્સ એક્સ લાગશે. બરાબર છે મિત્રો, એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, 2003 અને 2007 તમે સુધારો ધ્યાન રાખજો. ત્યારબાદનો પ્રશ્ન, સોફ્ટવેરમાં બગ શું હોય છે? મિત્રો સોફ્ટવેરમાં બગ એક જાતની એરર હોય છે. જો તમને બગ દેખાઈ ગયા, બરાબર, તમે બહુ ઇન્ટરનેટ યુઝ કરતા હો અને એન્ટીવાયરસ તમે નો યુઝ કરતા હો તો ગમે તેટલા વાયરસ ગળી જાય છે. બરાબર, આપણું કોમ્પ્યુટર આપણે હેંગ થવા મળે છે. ફોન કેમ હેંગ થાય છે ઘડીએ ઘડીએ? એમ આપણું કોમ્પ્યુટર પણ હેંગ થવા મળે છે, ચોંટે છે, કોઈ સારી ક્રિયા કરવા નથી દેતું. તો એ એક જાતની એરર આવે છે જેને આપણે એન્ટીવાયરસ દ્વારા કે ગમે તે રીતે ટ્રબલ શૂટ કરીને ફિક્સ કરી શકીએ છીએ. તો સોફ્ટવેરમાં બગ એટલે એરર હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે બગ, કીડો એટલે એક જાતનો બગ આવી ગયો. બરાબર, એટલે એરર વોર્નિંગ મેસેજ આવે છે. ત્યારબાદનો પ્રશ્ન,
ફોટો એડિટિંગ માટે કયો સોફ્ટવેર છે? તો ફોટો એડિટિંગ માટે સોફ્ટવેર હારામ સારો છે ફોટોશોપ, બરાબર છે? કાળા હોય ને ધોળા કરે, ધોળા હોય ને કાળા કરે, બરાબર છે? કોઈ પણ જાતનું બધું એડિટિંગ કરી શકે છે, એનો જવાબ આવશે ફોટોશોપ. ઓરેકલ છે, ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનો છે, બરાબર. આપણે હમણાં જોઈ ગયા કોરલ ડ્રો છે, એ કાર્ડ કંકોત્રી બેનર ને એ બધું બનાવવા માટે છે, અને પાવર પોઈન્ટ છે એ બધી પીપીટી બનાવવા માટે થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, કમ્પ્યુટર મેમરીનો કયો ક્રમ સાચો છે? ચડતાથી ઉતરતા ક્રમમાં પૂછ્યા છે, બરાબર છે? ઉતરતાથી ચડતા ક્રમમાં કે ચડતાથી ઉતરતા ક્રમમાં પૂછે, બરાબર. તો આપણે યાદ રાખવાનું, પહેલાં આવે બીટ, પછી આવે બાઇટ, પછી આવે નિબલ અને પછી આવે કિલોબાઇટ. બીટ, બાઇટ, નિબલ અને કેબી, બરાબર છે? એટલે આ વસ્તુ તમારે યાદ રાખી લેવું. આગળના કોઠામાં આપણે વ્યવસ્થિત વિસ્તૃત રીતે આપણે વાત કરી ચૂક્યા છીએ, બરાબર. એટલે જવાબ આવશે બીટ, બાઇટ, નિબલ, કિલોબાઇટ. ચાર ઓપ્શનમાંથી સાચું એવું ઓપ્શન જોઈને તમારે કામ લેવું પડશે. ત્યારબાદનો પ્રશ્ન, બીટ એ કયા બે શબ્દોનું ટૂંકું રૂપ છે? તો મિત્રો, બીટ એ બાઇનરી ડિજિટ શબ્દોનું ટૂંકું રૂપ છે. બાઇનરી ડિજિટ એટલે જ તે બીટ થાય છે. હવે તમને ખબર પડી બીટમાં એટલે બાઇનરી ડિજિટમાં કેટલા શબ્દોનો ઉપયોગ થાય છે? બે, ઝીરો અને એક અંકનો ઉપયોગ થાય છે મિત્રો. તો આનો જવાબ આવશે બાઇનરી ડિજિટ, અને બાઇનરી ડિજિટમાં કેટલા અંકોનો ઉપયોગ થાય છે? બે, ઝીરો અને એક. ત્યારબાદ પ્રશ્ન, સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને શું કહે છે? સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને મિત્રો ક્લાયન્ટ કહે છે. હવે google.com છે, આ એક સર્વર છે, એ ગૂગલનું છે, કેલિફોર્નિયા ગમે ને આવ્યું હોય, બરાબર છે? તમે અહીંથી સર્ચ કરો છો ફેસબુક, બરાબર. તો ઇન્ટરનેટ મારફતે ત્યાં સર્વરમાં જશે અને ત્યાંથી એ સર્વર ગેટવે આપીને તમારા સુધી પહોંચાડશે, બરાબર. એટલે આ સર્વર થયું ને તમે એના ગ્રાહક એટલે કે ક્લાયન્ટ થયું. તો આવી જ આખી કમ્પ્યુટરની આખી સિસ્ટમ છે કે જેને સર્વર સાથે જોડેલા કમ્પ્યુટરને ક્લાયન્ટ કહે છે. મિત્રો આપ અહીંયા જોઈ શકો છો, સર્વર છે એની વચ્ચે ઇન્ટરનેટ છે, આ બધા ક્લાયન્ટ છે, બરાબર. સર્વર અને ક્લાયન્ટ વચ્ચે જોડતી કરી ઇન્ટરનેટ છે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન મિત્રો, ઈમેલનું પૂરું નામ શું છે? એ ઇલેક્ટ્રિક મેલ, બી ઇમરજન્સી મેલ, સી ઇલેક્ટ્રોનિક મેલ કે ડી ઇન્સ્ટન્ટ મેલ. મિત્રો ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલ આપણે વ્યવસ્થિત આપણે વાત આગળના પ્રશ્નમાં કરી ચૂક્યા છે. તો મિત્રો આનો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક મેલ, બરાબર છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન, ડીપીઆઈનું પૂરું નામ જણાવો. ડીપીઆઈનું પૂરું નામ જણાવો. ડીપીઆઈ આપણે આગળ ભણી ચૂક્યા, વિડીયો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટમાં આવે છે, બરાબર છે? ડોટ પર ઇચ, ડોટ્સ પર ઇચ, ડોટ્સ પર ઇચ કે દોસ્ત પર ઇચ. હવે દોસ્ત તો આવે નહીં ભાઈબંધ કહેવાય, એટલે જવાબ આવશે ડોટ્સ પર ઇચ. આ પાછળ એસ લાગેલો છે એ મહત્વનો છે મિત્રો, ડોટ પર ઇચ નહીં લાગે, ડોટ્સ પર ઇંચ મિત્રો, એસ ખાસ યાદ રાખજો મિત્રો. ઓકે મિત્રો, આ ડીપીઆઈ છે, આ પોઈન્ટ છે, આ ડીપીઆઈમાં માપવામાં આવે છે. ગમે તે પ્રિન્ટરને પ્રિન્ટર હોય, બરાબર છે, કે પ્રિન્ટર હોય તો ગમે તે આપણે પ્રિન્ટ કાઢીએ, બરાબર. તો એ છે એ ડીપીઆઈમાં આવે છે, બરાબર મિત્રો. તો આનો જવાબ આવશે ડીપીઆઈ. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ હાઈ લેવલ લેંગ્વેજ નથી? એ ફોર્ટ્રેન, બી કોબોલ, સી સી પ્લસ પ્લસ અને ડી સી સી પ્લસ પ્લસ. તો ફોર્ટ્રેન એ પણ લેંગ્વેજ છે, કોબોલ એ પણ લેંગ્વેજ છે, સી પ્લસ પ્લસ એ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. મિત્રો જવાબ આવશે સી સી પ્લસ પ્લસ, એ કોઈ પણ જાતની હાઈ લેવલ લેંગ્વેજ નથી, એટલા માટે આનો જવાબ આવશે સી સી પ્લસ પ્લસ. નેક્સ્ટ પ્રશ્ન, પંચકાર્ડના શોધક કોણ છે? મિત્રો આ પૂછાઈ શકે છે કે પંચકાર્ડના શોધક કોણ છે? તો એનો જવાબ આવશે જોસેફ જેકાર્ડ. શું આવશે? જોસેફ જેકાર્ડ. આપ જોસેફ જેકાર્ડનો ફોટો જોઈ શકો છો. પણ તમને એમ થાય કે પંચકાર્ડ એટલે શું? તો આ આવે છે પંચકાર્ડ, આખું આ આવે છે પંચકાર્ડ. અહીંયા પંચિંગ કરવાનું આવે છે મિત્રો. આપણે ઓલી ગમે તે બસમાં ટિકિટ લઈએ છીએ, બરાબર છે, તો બીજો કોઈ ગળી ન જાય એટલા માટે ખબર ઓલો ટિકિટ છે એ પંચ કરીને આપે છે, બરાબર. અથવા તો સિનેમા હોલમાં ગયા હોય, બરાબર, તો ગમે તે ટિકિટ લો તો વચમાંથી પંચ કરીને આપે છે. તો મિત્રો આવું જ એક પંચકાર્ડ હતું, બરાબર છે, કે જે જોસેફ જેકાર્ડે શોધ્યું હતું. તો મિત્રો આનો જવાબ આવશે જોસેફ જેકાર્ડ. પંચકાર્ડના શોધક છે જોસેફ જેકાર્ડ. ત્યારબાદનો પ્રશ્ન, ઓએમઆરનું પૂરું નામ. પરીક્ષાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓમાં સારામાં સારો શબ્દ ઓએમઆર સીટ, ઓએમઆર સીટ, ઓએમઆર, બરાબર છે, સારામાં સારો શબ્દ ઓએમઆર. તો મિત્રો એ પણ પૂછાઈ જાય ઓએમઆરનો
ફૂલ ફોર્મ છે ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન, ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન. સ્પર્ધાત્મક પરીક્ષામાં કે ગમે રીતે ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશનના મશીન છે, ઓએમઆર ચેકિંગ મશીન, અહીંથી જ બધું ચેકિંગ થાય છે મિત્રો, બરાબર છે. એટલે કે ઓએમઆરનું ફૂલ ફોર્મ આવશે ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન, એફટીપીનું પૂરું નામ આપો. એફટીપીનું પૂરું નામ આપો મિત્રો, આનો જવાબ આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એક ફાઇલ છે બીજી જગ્યાએ લઈ જવાની છે, પણ ઇન્ટરનેટના માધ્યમથી લઈ જવાની છે, બરાબર. તો એનો જવાબ આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પણ સાથે બીજા ત્રણ ઓપ્શન છે, એમટીપી, એસએમટીપી અને ટીસીપી આઈપી. મિત્રો આ ત્રણેય પૂછાઈ ગયેલા છે મિત્રો, બરાબર છે. પણ આને હું તમારી આગળથી જાણવાની આશા રાખીશ કે એમટીપી, એસએમટીપી અને ટીસીપી આઈપીનો ઉપયોગ શું થાય અને ટીસીપી આઈપીનું ઉપયોગ કરતા તો ખાસ ત્રણેયનું ફૂલ ફોર્મ શું થાય એ મને આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો મિત્રો. તો આનો જવાબ આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો મિત્રો આ સાથે આપણા 100 પ્રશ્ન ભારત શૈક્ષણિક પર્વના પૂરા થાય છે, બરાબર છે. આશા રાખું છું આપને કાંઈક ને કાંઈક કમ્પ્યુટરની માહિતી બહુ સારી એવી મળી હશે અને તમને કાંઈક થોડી ઘણી મદદ મળી હશે. જો કે મારો કમ્પ્યુટરનો અને યુટ્યુબ પર પહેલો લેક્ચર છે, બરાબર છે. એટલે કોઈ પણ થવી ભૂલ થવી શક્ય બને, બરાબર. પણ શક્ય બને એટલું મેં ટ્રાય કરી છે, બરાબર, કે આપ લોકો સુધી વ્યવસ્થિત હું માહિતી પહોંચાડી શકું. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, બરાબર છે. કાંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો, બરાબર છે, અને આપના મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ, ત્યાં સુધી મળીએ ફરીને આવતા નવા વિડીયોથી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.